गिरि प्रवचन ધારા ત્યાંય રે સાંભળવા આ ગિરિ પ્રવચન એ તમે આવો નગરના સર્વે જન સાંભળવા આ ગિરિ પ્રવચન હે તમે આવો નગરના સર્વે જન સાંભળવા ગિરિ પ્રવચન કાયાનો દીવડો રે સાંભળવા ગિરિ પ્રવચન એ તમે આવો નગરના સર્વે જન સાંભળવા યા ગિરિ પ્રવચન તમે આવો નગરના સર્વે જન સાંભળવા ગિરિ પ્રવચન સાંભળવાયા ગિરિ પ્રવચન તમે આવો નગરના
પંખી જુઓ, મન બદલાના પંખી જુઓ, એ ક્યાં વાવ વાલણ વાગ્યા તા, એ ક્યાં વાવ વાલણ વાગ્યા તા, એ ચણની ચિંતા પ્રભુને રે સાંભળવા ગિરી પ્રવચન, તમે આવો નગરના સર્વે જન સાંભળવા યા ગિરી પ્રવચન, તમે આવો નગરના સર્વે જન સાંભળવા ગિરી પ્રવચન. આવો નગરના સર્વે જન સાંભળવાયા ગિરી પ્રવચન, સાંભળવા ગિરી પ્રવચન. Thank you.
આજે આપણા પુનિત ક્રોસ દેવાલયનો આ પર્વ છેલ્લા 10 દિવસથી પુનિત ક્રોસની યાત્રા આપણા દરેક ગામમાં ફરતી હતી અને આજે એની પૂર્ણાહુતિ રૂપે આપણે ઉત્સવ ઉજવી રહ્યા છે. આ ઉત્સવ પ્રસંગે ઘણા બધા ભક્તજનો આ પરમ યજ્ઞ અર્પણ કરાવી રહ્યા છે. સાગર અને ધરતી, મમ્મી અને પપ્પાના આત્માની શાંતિ માટે, સ્વજનોના આત્માની શાંતિ માટે અર્પણ કરાવે છે. કિરણબેન, શૈલેષભાઈ રુદનથી દીકરા એનોસના જન્મદિવસ હોય આભાર અર્થે અર્પણ કરાવે છે. રીટાબેન બાબુભાઈ પરમાર આભાર અર્થે અર્પણ કરાવે છે.
કલ્પેશભાઈ પરમાર આભાર અર્થે અર્પણ કરાવે છે. ગીતાબેન મહેશભાઈ ટેકરી ફળિયું આભાર અર્થે અર્પણ કરાવે છે. જસ્ટિન ખ્રિસ્તી રુદણગામ સાજાપણા માટે પ્રભુનો આભાર માનતા અર્પણ કરાવે છે. રમેશભાઈ અને દીપકભાઈ તથા પરિવારજનો સમીર ઉર્ફે રાહુલ કેનેડા માટે સહી સલામત છે અને સારું પ્રગતિ કરી રહ્યા છે એના માટે આભાર અર્થે આ પરમયજ્ઞ અર્પણ કરાવે છે. પુત્ર અને પવિત્ર આત્મા નામે આ પાવન વિધિના મંગળાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માના સાથ તમને સૌને મળતા રહો. ખ્રિસ્તમાવાળા ધર્મજનો, આજે માતા ધર્મસભા અને કઠલાલ ધર્મ વિભાગ પુનિત કોત ક્રોસની પ્રતિષ્ઠાનું પર્વ ઉજવી રહ્યું છે ત્યારે હું મહેન્દ્ર મેકવાન અહીંયા પધારેલા સર્વ ધર્મજનોનો આ પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વાલા ધર્મજનો, આ પર્વ વિશે હું થોડી ટૂંકમાં માહિતી આપવા માગુ છું. આ પર્વ અત્યંત પ્રાચીન છે. એની ઉજવણીની શરૂઆત યરુસલેમથી થઈ હતી. પુનિત ક્રોસ એટલે ઈસુને જે ક્રૂસ ઉપર જડી દેવામાં આવ્યા હતા તે ક્રોસ. ક્રોસ ઉપરના મરણને ભેટીને ઈસુએ જે મેળવી આપ્યું તે બદલ આજે આપણે ઈશ્વરની વિશેષ સ્તુતિ કરીએ છીએ. ક્રૂસ મારફતે ઈસુએ માણસને પાપની માફી આપી, શેતાનના મોહફાસથી છોડાવ્યા અને માણસ માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા કર્યા. આમ ઈસુએ ક્રૂસ પર શેતાન સામે જીત મેળવી અને તેના સુફળો મોકળે હાથે માણસને આપ્યા. તે બદલ આજે આપણે પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ ને તેમની સ્તુતિ કરીએ છીએ. વળી કૃષ્ણએ ઈસુપંથીઓની શ્રદ્ધાની ઓળખ છે. તો આવો ભાઈઓ બહેનો તથા વાલા બાળકો, આ પુનિત ક્રોસનું ઈસુપંથીના જીવનમાં શું મહત્વ છે એ સમજવા આજના શાસ્ત્ર પાઠો ધ્યાનથી સાંભળીએ અને ભક્તિ ભક્તિથી શ્રદ્ધાથી આ ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈએ. પ્રભુ યીશુમાં વાલા ફાધર વિક્રમ, કઠલાડ ધર્મ વિભાગના સભા પુરોહિત, ઉપસ્થિત સર્વ ફાધરો સિસ્ટરો અને વાલા ધર્મજનો અને બાળકો, આજે વિશ્વ ધર્મ સભા પુનિત ક્રોસનું પર્વ ઉજવી રહી છે અને આપણા કઠલાલ ધર્મ વિભાગમાં ધર્મ વિભાગનો તહેવાર તરીકે આ પર્વની ઉજવણી કરીએ છીએ. કારણ કે આ કઠલાલ ધર્મ વિભાગ પુનિત ક્રોસને સમર્પિત છે અને આ સુંદર દિવસે આપણે 14 સ્થાનનું શિલારોપણની વિધિ પણ આપણે કરી છે અને સાથોસાથ ખ્રિસ્ત યજ્ઞ દરમિયાન વિન્સેન્ટ ડી પોલ સોસાયટીના સભ્યો શપથ વિધિ પણ લેવાના છે. પ્રથમ વખત વિન્સેન્ટ ડી પોલ સોસાયટીની સ્થાપના આ ધર્મ વિભાગમાં આજે થશે. તો આ સુંદર દિવસ માટે ઈશ્વરનો આભાર માનીએ અને પ્રસ્તાવનામાં આપણે સાંભળ્યું તેમ પુનિત ક્રૂસ આપણે માટે ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે પ્રભુ ઈસુએ આપણો ઉદ્ધાર કર્યો ક્રૂસ પરના તેમના બલિદાન દ્વારા. તો પ્રભુ ઈસુ આપણા મુક્તિદાતા છે. ક્રૂસ પરના તેમના બલિદાન દ્વારા આપણને પ્રભુ ઈસુએ શેતાના બંધનમાંથી, પાપના બંધનમાંથી અને મરણના બંધનમાંથી મુક્ત કર્યા છે. કારણ કે પ્રભુ ઈસુ આપણા મુક્તિદાતા છે અને ક્રૂસ મુક્તિનું એક સાધન છે. તો આજે પણ આપણે કોઈ પણ બંધનમાં હોઈએ, એ કદાચ પાપનું બંધન હોય, કોઈ ખરાબ ટેવોનું બંધન હોય કે બીમારીનું બંધન હોય, તો ગમે તે બંધન હોય એ બંધનમાંથી
મુક્તિ આપવા પ્રભુ યેસુ અહીંયા હાજર છે અને ક્રૂસની નિશાની દ્વારા આપણે પ્રભુ યેસુ આપણે જે મુક્તિ આપે છે તે પામી શકીએ છીએ. તો તે માટે આપણે જે જે પાપો કર્યા હોય તેનું સ્મરણ કરીએ, પ્રભુ યેસુ આપણા મુક્તિદાતા આપણા પાપો માનતી મુક્ત કરે એવી પ્રાર્થના કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, આપ સૌની આગળ પાપનો એકરાર કરું છું. બુરુ કરીને, કર્તવ્ય ચૂકીને, મન વચને કર્મથી મેં અસંગે પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી કડક મારી મરીએ શિવદત્વની સંતો તથા આપ સૌ કનસ પ્રભુની મારા માટે માફી માગો. સર્વસમર્થ પરમેશ્વર, આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. ક્રૂસ પરનું મરણ વહોરી લીધું હતું, તેમનો આભાર માનીએ અને યશોગાન ગાઈએ. Oh,
પ્રાર્થના કરીએ. હે પિતા, તમારા પુત્ર તમારી ઈચ્છાને પૂરેપૂરા વસ્તયા, ને ક્રૂસ ઉપર મરણને ભેટી તેમણે સર્વ માણસોને મુક્ત કર્યા. આ કંડક છાયા પથ પર ક્રૂસની અપૂર્વ શક્તિ અમારો આધાર બનો. એની સહારે અમે પૂર્ણ મુક્તિના ધામે પહોંચી જઈએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ યેસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. પહેલો શાસ્ત્ર પાઠ રણના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 21 કલમ 4-9. ઇસ્રાલીઓ ઓદમના પ્રદેશને ટાળીને જવા માટે હોર પર્વતથી રાતા સમુદ્ર રસ્તેથી થઈને ગયા, પણ રસ્તામાં તેઓ અધીરા થઈ ગયા અને ઈશ્વરની અને મોશેની વિરુદ્ધ બોલવા લાગ્યા. તું શા માટે અમને મિસરમાંથી લઈ આવ્યો? અહીં મરવા માટે? અહીં તો નથી ખાવાનું કે નથી પાણી. આ રેડિયાળ ખોરાકથી અમે વાજ આવી ગયા છીએ. ત્યારે પ્રભુએ તેમની વચ્ચે ઝેરી સાપ મોકલ્યા અને તેમના કરડવાથી ઘણા ઇસ્રાલીઓ મરી ગયા. એટલે લોકો મોશેની પાસે આવીને કહેવા લાગ્યા, અમે પ્રભુની અને તારી વિરુદ્ધ બોલીને પાપ કર્યું છે. તું પ્રભુને અમને આ સાપોથી છોડાવવા પ્રાર્થના કર. આથી મોશે લોકો તરફ
પ્રભુ તરફને કર્યા હોય તેને જોઈને સાજા થઈ જાય છે. આથી મોશે કાસનો સાપ બનાવીને ધજદંડ ઉપર મૂક્યો અને જેમને જેમને સાપ કરડ્યો હતો તે એના વાણી જોતા જ સાજા થઈ ગયા. આ પ્રભુની વાણી છે. વચન પ્રભુ ઈસુ વચન અનંત જીવનદાયક વચન, ઈસુ વચન પ્રભુ ઈસુ વચન અનંત જીવનદાયક વચન. બીજો શાસ્ત્ર પાઠ ફિલિપના ધર્મસંઘ પાઉલના પત્રમાંથી પાઠ અધ્યાય બીજો કલમ 2-11. ઈસુની નમ્રતા અને તેમનો મહિમા. એટલે જો તમને ખ્રિસ્તના સાયુજ્યમાં કંઈ સાંત્વન મળતું હોય, તેમના પ્રેમમાંથી કંઈ પ્રોત્સાહન મળતું હોય, તમે પવિત્ર આત્માના સહભાગી થયા હો, તમને કરુણા કે સમભાવનો કંઈ અનુભવ થયો હોય, તો મારો આનંદ પૂરો કરો. એક વિચારના થાઓ, એક પ્રેમ સૂત્રે બંધાવો, એક જીવન બનો અને એક ભાવના સેવો. ચડસા ચડસી કે મિથ્યાભિમાનથી પ્રેરાઈને કશું કરશો નહીં, પણ નમ્રતાપૂર્વક બીજાને તમારા કરતાં ચઢિયાતા ગણજો. તમારામાં દરેક પોતાનો સ્વાર્થ ન જોતા બીજાનું હિત જોવું. તમે એકબીજા પ્રત્યે ખ્રિસ્ત ઈસુમાં હતી તેવી ભાવના રાખો. પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં તેઓ ઈશ્વર સાથેની સમાનતાને વળગી રહ્યા નહીં, બલકે તેમણે પોતાને શૂન્યવત બનાવ્યા અને દાસનું સ્વરૂપ ધારણ કરીને તેઓ માણસ જેવા માણસ બની ગયા. માનવ રૂપે પ્રગટ થઈને તેમણે પોતાની જાતને નમાવી દીધી અને પોતે એવા તો અજ્ઞાધીન થઈ ગયા કે મૃત્યુને વધસ્તંભ ઉપરના મૃત્યુને સુદ્ધા તેમણે વધાવી લીધું. આથી પરમેશ્વરે તેમને સર્વોચ્ચ સ્થાને સ્થાપ્યા છે અને તેમને સૌ નામોમાં શ્રેષ્ઠ એવું એકમાત્ર નામ આપ્યું છે, જેથી સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકોના સૌ કોઈ ઈસુનું નામ સાંભળીને દંડવત કરે અને પ્રત્યેક જીહના પિતા પરમેશ્વરના મહિમાર્થે સ્વીકારે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે. આ પ્રભુની વાણી છે. પ્રભુનો જય જયકાર, પ્રભુનો
તમારા અંતરમાં વસો. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. સંત યોહાનના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 3 કડી 13-17 સુધી. સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર, જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જ તેનો વાસ છે. મોશેએ જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો, તેમ માનવ પુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે, જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેને પોતાના એકના એક પુત્રને આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા. આ પ્રભુની વાણી છે. પ્રભુ યેસુમાં વાલા ભાઈ અને બહેનો બધાને જય યેસુ. પુનિત ક્રોસનું પર્વ ઉજવવા માટે આપણે અહીંયા એકત્ર થયા છીએ. આજે આપણે આજને જે વાંચનો છે તેની મદદથી આ વિષય ઉપર મને ચિંતન કરીએ. વિષય છે સાચી મુક્તિનું સાધન ક્રૂસ. સાચી મુક્તિનું સાધન ક્રૂસ એ વિષય પર આપણે મને ચિંતન કરીએ. આપણે બધા મુક્ત થવા ઈચ્છીએ છીએ, સ્વતંત્ર માનવ તરીકે જીવવા ઈચ્છીએ છીએ, કોઈ બંધનમાં રહેવા આપણે ઈચ્છતા નથી. દર વર્ષે એટલે જ આપણે સ્વતંત્ર દિન ઉજવીએ છીએ. કઈ તારીખે યાદ છે બાળકોને? સ્વતંત્ર દિન ઓગસ્ટ મહિનાની 15મી તારીખે, બરાબર છે ના? કારણ કે આપણા દરેકના દિલના ઊંડાણમાં સ્વતંત્ર જીવન જીવવા માટેની ઈચ્છા છે. કોઈ પણ બંધનમાં રહેવા આપણે ઈચ્છતા નથી. પણ આપણા જીવનમાં ઘણા બધા બંધનો તો છે જ. આપણે બંધાયેલા છીએ. મૃત્યુ આપણે ગમી નહીં પણ એના બંધનમાં છીએ. એક દિવસ આપણે બધા મૃત્યુ પામવાના છીએ. અમુક વખત અમુક લાગણીઓના બંધનમાં છીએ, સાચું કે નહીં? ગુસ્સા નહીં, ગુસ્સાની લાગણીના બંધનમાં. કોઈ ગુસ્સો આવી જાય એ લોકો શાંતિથી વિચાર પણ કરી શકતા નથી. અમુક દુઃખના બંધનમાં હોય, નિરાશાના બંધનમાં હોય, અમુક ખરાબ ટેવોના બંધનમાં હોય નહીં, એ દારૂ હોય, બીડી સિગરેટ હોય નહીં, ગુટખા પાન મસાલાના બંધનમાં હોય નહીં, ખરાબ ટેવોના બંધનમાં હોય, અમુક મોબાઈલના બંધનમાં પણ હોય, બરાબર છે ના? તો આપણે ઈચ્છીએ છીએ આ બધા બંધનોમાંથી આપણે મુક્ત થવા ઈશ્વર આપણે મદદ કરે, ઈશ્વર આપણે પ્રેરણા આપે એવી આપણી ઈચ્છા છે, એવી આપણી પ્રાર્થના છે. તો ખરેખર કેવી રીતે આપણે મુક્ત જીવન જીવી શકીએ, આ વિશે વાત વિચાર કરતો હતો ત્યાં એક વાર્તા યાદ આવી. એક મોટી નદી હતી, આપણે અહીંયા મહી નદી છે ને, મોટી નદી. તો નદી કિનારે ઘણા ઘરો હતા, ઘણા કુટુંબો હતા. એમાં એક ઘરમાં એક દારૂડિયો હતો અને રોજ દિવસ દરમિયાન કામ કરે, પણ સાંજ પડે એટલે આ દારૂની યાદ આવી જાય તો પછી દારૂ પીધા વગર રહેવાય નહીં. તો રોજ એની ટેવ હતી, જે કિનારે રહેતો હતો ત્યાં દારૂની દુકાન ના હતી, બીજા કિનારે જ દારૂની દુકાન હતી. એટલે નદી વળંગવા માટે એની પાસે એક નાની હોડી પણ હતી. એ હોડીમાં બેસીને બીજા નદી કિનારે જાય,
અને પછી દારૂ પીને પાછો આવે. દરરોજ એની ટેવ હતી. તો એક દિવસ એમ તેને કંટાળો આવ્યો, એટલે કે ચાલો કંટાળો છે એટલે ટેન્શન છે, એમાંથી મુક્ત થવા માટે, થોડું રિલેક્સ થવા માટે થોડું થોડું દારૂ પી લઉં. એ વિચારે સાંજ છે, હોડીમાં બેસીને હોડી ખંગારીને બીજા કિનારે આવી પહોંચે છે. તો હોડીને પછી નદી કિનારે જે ઝાડ હતું તેના તળે બાંધી દે છે, જેથી કરીને હોડી જાય નહીં, નહીં હલે નહીં. તો પછી દારૂની દુકાને જઈને બરાબર દારૂ પીએ છે, રાત સુધી બરાબર પીએ છે. બરાબર પીધા પછી ફરીથી હોડીમાં બેસીને ત્યાં સુધી મેં રાત થઈ જાય છે, અંધારું છે. તો હોડીમાં બેસીને હોડી ખંગારે છે, ખંગારે છે, ખંગારે છે, પણ હોડી બીજા કિનારે પહોંચતી નથી. અને બહુ મહેનત કરે છે, પરસ્યો આવે છે, અને એક કલાક, બે કલાક, કલાકો સુધી ખંગારે છે, પણ હોડી બીજા કિનારે પહોંચતી જ નથી. અને તે ઈશ્વરને ફરિયાદ કરે છે, હે ઈશ્વર, હું મત સરોવરમાં આવી પહોંચ્યો છું, મને મદદ કરો. બરાબર આમ હંકારતા હંકારતા તાકી જાય છે. હા, તો પછી સૂઈ જાય છે. સવારે દિવસ છે, પ્રકાશ છે, તો જુએ છે હોડી જ્યાં હતી બીજા ઘરે ત્યાં જ છે, કારણ કે ત્યાં ઝાડ સાથે હોડી બંધાયેલી હતી ના, એણે છોડ્યું નહીં, એટલે હોડી ત્યાં જ હતી, બંધનમાં જ હતો, બંધનમાં જ હતો. કંડાળામાંથી, દુઃખમાંથી મુક્ત થવા માટે દારૂ પીવા ગયો, પણ દારૂના નશામાં એ જે બંધનમાં હતો, હોડી બંધાયેલી હતી, એ છોડેલી નહીં, એટલે ત્યાં જ એ રહી ગયો હતો. હવે બંધન નહીં, આપણા જીવનમાં ઘણા બધા એવા બંધનો હોઈ શકે છે. મેં કહ્યું શરૂઆતમાં, લાગણીના બંધનમાં અમુક લોકો હોય છે, હંમેશા દુઃખી અને દુઃખી રહે, દુઃખના બંધનમાં હોય. અમુક લોકો ગુસ્સાના બંધનમાં હોય, ગુસ્સો આવી જાય એટલે શું બોલે, ઇંગ્લિશ બોલે કે હા કઈ ભાષા બોલે ખબર ના પડે. બરાબર છે ના? અને અમુક લોકો એવી રીતે લાગણીના બંધનમાં હોય, અમુક લોકો ખરાબ ટેવોના બંધનમાં હોય, મોબાઈલનો ઉપયોગ કરવાનું શરૂ કરે પછી એ ખાવાનું પણ ભૂલી જાય, બસ મોબાઈલમાં ખળાકો સુધી, એ બંધન છે. એ લોકો મુક્ત નથી, બંધનમાં છે, મોબાઈલના ગુલામગીરી અને મોબાઈલની ગુલામગીરીમાં છે, એક પ્રકારનું બંધન છે. અને પાપ કરીએ, પાપના બંધનમાં આપણે પડી જઈએ છીએ. અને અમુક લોકો બીમારીના બંધનમાં હોય, બીમારીમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે પણ મુક્ત થઈ શકતા નથી. તો એવી રીતે ઘણા પ્રકારના બંધનમાં આપણે અમુક વખત જીવીએ છીએ. તો આપણા દિલના ઊંડાણમાં એવી ઈચ્છા છે, કોણ આપણે મુક્ત કરી શકે છે, કોણ આપણે મુક્ત કરી શકે છે, કેવી રીતે હું મુક્ત થઈ શકું. નહીં તો આપણા મુક્તિદાતા પ્રભુ યેસુ છે. યેસુ, યેસુ એ નામનો અર્થ છે મુક્તિદાતા, જે મુક્તિ આપે છે, જે સ્વતંત્રતા આપે છે, એ પ્રભુ યેસુનું નામ છે, યેસુ મુક્તિદાતા. અને આપણે મુક્તિ આપવા માટે પ્રભુ યેસુ ક્રૂસને પસંદ કરે છે. ક્રૂસ દ્વારા, ક્રૂસ ઉપરના મરણ દ્વારા પ્રભુ યેસુ આપણને બધા પ્રકારના બંધનમાંથી મુક્તિ આપે છે. તો આપણા જીવનમાં પણ ક્રૂસ રૂપે ઘણી વખત દુઃખ આવી શકે છે. ક્રૂસ એટલે સામાન્ય રીતે આપણે સમજીએ છીએ દુઃખ, કોઈ પણ પ્રકારનું દુઃખ, બીમારીને લીધે દુઃખ વેઠીએ છીએ,
જીવનમાં સફળતા મળતી નથી, નિષ્ફળતા મળે છે જીવનમાં, અભ્યાસમાં નિષ્ફળતા, નોકરી મળતી નથી એટલે નિષ્ફળતા નહીં, પાર્ટનર જીવન સાથી મળતા નથી એટલે નિષ્ફળતા, કે કોઈ પણ પ્રકારની નિષ્ફળતા હોય, બરાબર છે, તેના બંધનમાં અમુક આપણે વખત રહીએ છીએ, દુઃખ વેઠી રહ્યા છીએ, કે કોઈ સમસ્યા હોય કુટુંબમાં કે વ્યક્તિગત સમસ્યા હોય, તો આપણા જીવનમાં કૃશરૂપે ઘણા દુઃખો આવતા હોય છે, ત્યારે આપણું વલણ કેવું હોવું જોઈએ? પહેલા વંચનમાં આપણે જોયું ઇસ્રાયેલી લોકો મિસર દેશની ગુલામગીરીમાંથી છૂટીને વચનની ભૂમિ તરફ જઈ રહ્યા છે, રણ પ્રદેશમાં છે, રણ પ્રદેશમાં પાણી બહુ ઓછું મળે છે અને મન્ના મળે છે, પણ રોજ મન્ના, હા રોજ મન્ના, સવારે બપોરે સાંજે મન્ના, એક જ પ્રકારનો ખોરાક તમને ગમે, રોજ એક જ પ્રકારનો ખોરાક તમે ખાઓ, હા સવારે ખીચડી, બપોરે ખીચડી, સાંજે ખીચડી, રોજ રોજ, હા તો તમને કંટાળ આવે, બરાબર છે ને, એટલે એ લોકો કંટાળી જાય છે, રોજ મન્ના જ, બીજું કશું નથી, બરાબર, કંટાળી જાય છે, અને પાણી પણ બરાબર કદાચ મળતું નથી એટલે લોકો કંટાળી જાય છે, એટલે તે દુઃખ છે, તેમને ગમે એવું ભોજન મળતું નથી અને પૂરતું પાણી મળતું નથી અને બીજી સગવડો નથી, કારણ કે રણ પ્રદેશ છે એટલે દુઃખ છે, દુઃખ આવે એટલે એ લોકો શું કરે છે, બબડાટ કરે છે, ઈશ્વર વિરુદ્ધ ફરિયાદ કરે છે, મોશે વિરુદ્ધ ફરિયાદ કરે છે, આ લોકો કેમ આપણને આ મિસર દેશમાંથી અહીં લાવ્યા છે, કેટલું બધું દુઃખ વેઠીએ છીએ. ઘણી વખત આપણે પણ દુઃખમાં હોઈએ, આમ જ કરીએ છીએ, ફરિયાદ કરીએ છીએ, કદાચ ઈશ્વર વિરુદ્ધ ફરિયાદ કરીએ છીએ, આ ઈશ્વર કેમ દુઃખ આપે છે મારા જીવનમાં, મારા જીવનમાં કેમ આ નિષ્ફળતા છે, મારા જીવનમાં આ સમસ્યા છે, મારા જીવનમાં કેમ આ બીમારી છે, નહીં આપણે ઈશ્વર વિરુદ્ધ ફરિયાદ, અમુક વખત બીજા વિરુદ્ધ પણ ફરિયાદ કરીએ છીએ, મારા મા બાપે મને આ નહીં આપ્યું, મારા ભાઈ બહેનોએ આવું કર્યું એટલે આપ્યું, મારા પડોશીએ આવું કર્યું એટલે બીજા વિરુદ્ધ ફરિયાદ, પરીક્ષામાં સારા માર્ક મળ્યા નહીં એટલે શિક્ષક વિરુદ્ધ, શિક્ષકે સરસ મેં ભણાવ્યા નહીં, ફરિયાદ, ફરિયાદ કરવાથી દુઃખ જતું રહે ના. પહેલાં વંચન મિસરાયેલી લોકોને શું થાય છે, ફરિયાદ કરે છે, શું થાય છે, વધુ દુઃખ, સાપ કરડે છે એમને અને ઘણા મરી પણ જાય છે. તો ફક્ત ફરિયાદ કરવાથી નહીં, ઈશ્વર વિરુદ્ધ એકબીજા વિરુદ્ધ ફરિયાદ કરવાથી ક્રૂસ રૂપે જે દુઃખ આવે છે નીકળે નહીં. તો શું કરી શકીએ આપણે આપણા જીવનમાં દુઃખ રૂપે, ક્રૂસ રૂપે દુઃખો આવે, કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, શું કરીએ? પહેલું, સૌથી પહેલાં સભાન બનીએ, એ ક્રૂસ રૂપે મારા જીવનમાં આ દુઃખ આવ્યું છે એ સાચું છે અને દુઃખ તો લાગે છે, દુઃખ વેઠું પડે છે, બરાબર, એટલે એ સભાન બનવાની જરૂર છે સૌથી પહેલાં. બીજું, એનો સ્વીકાર કરવાની જરૂર છે, પ્રભુ ઈશ્વર કૃષ્ણનો સ્વીકાર કરીએ, બરાબર છે ને, પ્રભુ આ સ્વીકારો સૌથી પહેલાં, એનો ઇનકાર જ કરું તો પછી એનાથી મને મુક્તિ નહીં મળે, મારા જીવનમાં ક્રૂસ આવ્યો છે, સ્વીકાર કરો. ત્રીજું, એ દુઃખ દૂર કરવા માટે જે ઉપયોગ છે, ઉપાયો છે, સારો ઉપાયો છે, તેનો ઉપયોગ કરો. કદાચ બીમારી હોય એમાંથી બહાર આવવા માટે કદાચ સારવાર લઈ શકું, બરાબર, અથવા મારા જીવનમાં કોઈ નિષ્ફળતા હોય તો એમાંથી બહાર આવવા માટે સારી રીતે મહેનત કરીને, ફરીથી હું પ્રયત્ન કરીને
સફળતા મેળવી શકું, અભ્યાસ હોય કે નોકરી મેળવવાની બાબત હોય, ગમે તે હોય, બરાબર છે ને, અથવા મારી પોતાની ભૂલને લીધે મારા જીવનમાં દુઃખ આવ્યું હોય, વધારે પીવાથી લીવર ફેલ્યોર ને વધારે પીવાથી લીવર ઉપર તમને ખબર છે નુકસાન થાય છે, અથવા કિડની ફેલ થઈ શકે છે, બીડી સિગરેટ પીવાથી શું છે લંગ્સ ને ફેફસાને નુકસાન થઈ શકે છે, બરાબર, ગુટકા ખાવાથી કેન્સર થઈ શકે છે વગેરે, તમને ખબર છે. એટલે મારી પોતાની ભૂલને લીધે મારા જીવનમાં દુઃખ આવ્યું હોય, એટલે એ ખરાબ ટેવ છોડો અને સારી ટેવો કેળવું, જેથી કરીને એ દુઃખમાંથી મને નિવારણ મળી શકે છે, બરાબર છે ને. તો એ દુઃખમાંથી નિવારણ મેળવવા માટે સારા ઉપાયો હું યુઝ કરી શકું એમાંથી બહાર આવવા માટે. ઓકે, ચોથું, પણ મારા જીવનમાં એવું દુઃખ છે, મેં પ્રયત્ન કર્યો છે તો પણ એ દુઃખ નીકળતું નથી. દાખલા તરીકે એક બીમારી, મારી ભૂલ ના હતી, માનું છું, એટલે બીમારી આવી શકે અમુક વખત, એ બીમારી આવી ગઈ, એમાંથી બહાર આવવા માટે સારવાર કર્યા પછી પણ કોઈ છુટકારો નથી, શું કરી શકું? તો પ્રભુ ઈસુ શું કરે છે, ક્રૂસ તેમના જીવનમાં આવે છે. તો માનવ તરીકે તેમના મનમાં કેવી ઈચ્છા છે, આ ક્રૂસ નહીં, મારા માટે નહીં આવે તો સારું, આ પ્યાલો છે દુઃખનો પ્યાલો પ્રભુ મારી પાસેથી દૂર લે લો, પ્રાર્થના કરે છે. પણ પ્રાર્થના દ્વારા તેમને ઈશ્વરની યોજના માલુમ પડે છે, અને ઈશ્વરની યોજના શું છે, ક્રૂસનો સ્વીકાર કરો અને ક્રૂસ પરનું મરણ ભેટો અને પુનરુત્થાન પામો, તે દ્વારા માનવ જાતિને મુક્તિ મળશે, ઈશ્વરની યોજના સમજે છે અને કહે છે, ઉપર લખેલું છે ને, શું લખેલું છે, મારી નહીં પણ તારી જ ઈચ્છા પૂર્ણ થાય. પ્રભુ મારી ઈચ્છા છે આ દુઃખનો પ્યાલો મારી પાસેથી કસી જાય, પણ મારી ઈચ્છા નહીં પ્રભુ, તારી ઈચ્છા જો એવી હોય, થોડું દુઃખ વેઠો પ્રભુ, એ વેઠવા માટે મને શક્તિ આપો. તો ઈશ્વરની ઈચ્છા અને સ્વીકારવી, આપણી પોતાની ઈચ્છા હોય ના ના મારે દુઃખ નહીં વેઠો, પણ જો મારા જીવનમાં દરેકના જીવનમાં ઈચ્છા તો અને હોય, બરાબર છે ને, ઘરે ઘરે માટીનો છુલ્લો, દરેકના જીવનમાં કઈ ને કઈ રીતે દુઃખ આવે જ, ક્રૂસ આવે ત્યારે પ્રભુ મારી ઈચ્છા નહીં તારી ઈચ્છા પૂર્ણ, જો તારી ઈચ્છા એવી હોય હું તો દુઃખ વેઠું પ્રભુ હું વેઠીશ, પણ તમે મને શક્તિ આપો સહન કરવા માટે, બરાબર છે ને. એ ઈશ્વરની ઈચ્છાનો વસ્તવ, ઈશ્વરની ઈચ્છાને નહીં આપણે સ્વીકારવાની જરૂર છે, પ્રભુ ઈશ્વરને છે, ત્યારે આ પ્રાર્થના સુંદર પ્રાર્થના છે. પ્રભુ મારી ઈચ્છા તો આ દુઃખ મારી પાસે જતું રહે તો સારું, પણ જો તમારી ઈચ્છા હોય હું સ્વીકારું પ્રભુ. તો એ રીતે જો અમુક વખત જીવનમાં કંટાળો આવે, નહીં જીવનમાં કંટાળો આવે, અભ્યાસ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અમુક વખત ગણિત વિજ્ઞાન તમે અભ્યાસ કરવાનું શરૂ કરો, કંટાળો આવે, એનું કશું સમજાતું તો દુઃખ લાગે, અથવા લાંબા સમયથી ટીવી જોવા માટે મોબાઈલ જોવા માટે સમય જ મળતો નથી એટલે કંટાળો આવે, અથવા ક્રિકેટ રમવા માટે મિત્રો સાથે ફરવા માટે સમય નહોતો કંટાળો, પણ એ દુઃખ છે. પ્રભુ સ્વીકારો, પ્રભુ સ્વીકારી લો, થોડો કંટાળો સહી લો, કંટાળો દ્વારા જે દુઃખ આવે છે સહી લો પ્રભુ, બરાબર. તો સહી લઈએ તો એ આપણે માટે મદદરૂપ બને, એને લીધે નાના ના કંટાળો જે આને લીધે બહુ દુઃખ થાય છે, ટેન્શન છે, એમાંથી તરત જ મને છુટકારો જોઈએ છે, એટલે ગુટખા પાન મસાલા પીડી સિગરેટ દારૂ ડ્રગ્સ વગેરેનો ઉપયોગ કરીએ વધારે દુઃખ નોતરીએ છીએ, વધારે દુઃખ.
બરાબર છે. અને જે લોકો ખરાબ ટેવોમાં પડી ગયા છે, શા માટે પડી ગયા છે, શું કે દુઃખ છે, ટેન્શન છે, બીજા મને માન આપતા નથી એટલે આ દારૂ પીવું છું વગેરે વગેરે, પણ એ ટેવમાં પડી જાય વધારે દુઃખ, વધારે કંટાળો. એટલે એને બદલે સહી લઉં, પ્રભુ તમારી ઈચ્છા હોય થોડો કંટાળો, થોડું ટેન્શન, થોડું દુઃખ વેઠી લઉં, પણ ફક્ત તમે મને શક્તિ આપો. બરાબર છે. અને પાંચમું, પ્રેમથી એ દુઃખ વેઠવાની જરૂર છે. પ્રેમ, જ્યારે પ્રેમ હોય દુઃખ દુઃખ જ નહીં લાગે. એક અહીંયા ઘણા મા બેટા હોય, એમને પૂછો, નાનું બાળક હોય તેની સંભાળ લેવામાં કેટલું બધું દુઃખ વેઠવું પડે. બરાબર છે ને. કેટલું બધું ત્યાગ કરવો પડશે, કેટલું બધું બલિદાન કરવું પડશે, પણ પ્રેમ છે એટલે એ દુઃખ જેવું લાગતું નથી. પ્રેમ છે તો પ્રેમથી આપણે બધું કરીએ તો દુઃખ દુઃખ જેવું નહીં લાગે. ઓકે. એક વખત અને આ વાર્તા તો વિચાર કરતો ના હોત, પણ અત્યારે તરત હમણાં આવી, સમય થોડો લાંબો થયો એટલે પણ તમારી માફી માગું છું, પણ ટૂંકમાં વાર્તા કહું. એક મંદિર હતું એક ઊંચા પર્વત ઉપર, અને ઘણા લોકો તો મંદિરે જતા હતા, ચઢીને જતા હતા, અને પણ ચડવું ખૂબ જ અઘરું હતું, પર્વત ઊંચો હતો તો બહુ મુશ્કેલી તે લોકો ચડતા હતા. ત્યાં એક છોકરી કદાચ 10 વર્ષની હશે, એક છોકરાને પોતાના હાથે અથવા પોતાના ખભા પર લઈને ઉપર ચડતી હતી, અને એ છોકરો જાડો હતો, હા પાતળો ના હતો, જાડો હતો, પણ ઉપર ચડતી હતી. તો ઘણા લોકો ઉપર ચડતા હતા, એ લોકો એમાંથી કોઈએ પૂછ્યું, બેટી તો વજન નથી લાગતું, અઘરું નથી લાગતું? તે કહે છે, ના, કારણ તો અમારો ભાઈ છે, મારો ભાઈ છે એટલે વજન નથી લાગતું. પ્રેમ છે એટલે એ દુઃખ જેવું નથી લાગતું, વજન નથી લાગતું. પ્રેમ હોય જીવનમાં કોઈ પણ દુઃખ આવે, કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો પડશે, કોઈ પણ બલિદાન કરવું પડશે, એ આપણને દુઃખ જેવું નહીં લાગે. એટલે પ્રેમથી આપણે બધું કરીએ તો પછી દુઃખ દુઃખ જેવું નહીં લાગે. બરાબર. પ્રભુ ઈસુ કેમ આ ક્રૂસનો સ્વીકાર કરે છે? પ્રેમથી. શુભ સંદેશમાં સાંભળ્યું, ઈશ્વરની જગત ઉપર એટલો બધો પ્રેમ હતો, પોતાને એકના પુત્રને મોકલી દીધો, એટલો બધો પ્રેમ. અને પ્રભુ ઈસુ પણ આપણા પર એટલો બધો પ્રેમ રાખે છે, ક્રૂસનો સ્વીકારે છે, ક્રૂસ પર અસહ્ય દુઃખ પીડાને સહન કરે છે. એટલે પ્રેમથી કરીએ તે આપણને એ નડે નહીં, આપણે ખુશીથી એ દુઃખ આપણે વેઠી શકીએ છીએ પ્રેમથી. અને છેલ્લે, આપણે દુઃખમાં હોઈએ ત્યારે મારું દુઃખ, મારું દુઃખ, હું જ દુઃખમાં છું એમ આપણે આપણા પોતાના દુઃખમાં ફસાઈ જઈએ તો પછી મદદરૂપ ના બને, બલકે બીજા જે દુઃખમાં છે તેમનું દુઃખ હળવા કરવા માટે કોઈ કંઈક કરી શકું. કદાચ અડોશ પડોશીમાં કોઈ બીમાર છે, ચાલો હું જઈને થોડું સ્વાંતન આપી શકું, થોડું બેસી શકું તેમની સાથે. કોઈ મોટી ઉંમરના કોઈ દાદા કે દાદી ત્યાં એક ઘરે છે, મારા જીવનમાં બધું દુઃખ તો છે, તો પણ એમને મળીને થોડું સાંત્વન આપી શકું, વાત કરી શકું, એમનું દુઃખ હળવું કરવા માટે પ્રયત્ન કરી શકું. એમનું દુઃખ હળવું કરવા માટે આપણે પ્રયત્ન કરીએ, આપણું દુઃખ ઓછું થઈ જાય. પ્રભુ ઈસુ પોતાનું ક્રૂસ ઉંચકીને જતા હતા, યરુશલેમની સ્ત્રીઓ રડતી હતી, પ્રભુ ઈસુ પોતાનું દુઃખ એની પરવા કર્યા વગર યરુશલેમની સ્ત્રીઓને આશ્વાસન આપે છે, મારું દુઃખ ને દીજો. તો બીજાનું દુઃખ જોઈને તેમનું દુઃખ હળવું કરવા માટે પ્રયત્ન કરું, એ સાચો પ્રેમ છે. અને બીજું શું છે? પ્રભુ ઈસુ ક્રૂસ પર લટકે છે, ત્યાં જમણી બાજુ
રાજ્યનું ચોર છે, તમારા રાજ્યમાં આવો, મને સંભાળો, આજે જ તું મારી સાથે હોય. પોતાનું દુઃખ બોલીને, બીજા ઉપર પ્રેમ રાખીને, તેને મદદ કરવા માટેની તમન્ના, તૈયારી, એ મુખ્ય છે. એને બદલે મારા જીવનમાં કંડોળો છે, દુઃખ છે, નિષ્ફળતા છે, બીમારી છે, એટલે એમાં જ આપણે ડૂબી જઈએ, આપણું દુઃખ બમણું થઈ જાય. એને બદલે મારા જીવનનું દુઃખ તો જ છે, એની પરવા કર્યા વગર બીજા જે દુઃખમાં છે તેમનું દુઃખ હળવું કરવા માટે હું પ્રયત્ન કરીશ, ત્યારે આપણું દુઃખ ઓછું થઈ જાય છે. સારું, આજે વિન્સન્ટ ડી પોલ સોસાયટીની સ્થાપના થશે આપણા કટલાલ દરેક ભાગમાં. વિન્સન્ટ ડી પોલ સોસાયટીના સભ્યો શું કરે છે, તેઓ જે ગરીબ ગુરબા છે, જે લોકો દુઃખમાં છે, તેમની મુલાકાત કરે, તેમને માટે પ્રાર્થના કરે અને તેમને પોતાની શક્તિ અનુસાર મદદ કરે. એ દુઃખી લોકોને એ લોકો મદદ કરે, તેમને દુઃખ હળવું કરવા માટે પ્રયત્ન કરે. તો આપણે તેમને માટે પણ પ્રાર્થના કરીશું અને આપણે દરેક માટે પ્રાર્થના કરીશું. આપણે કોઈ પણ બંધનમાં હોઈએ, એ બીમારી હોય કે નિષ્ફળતાનું બંધન હોય, ખરાબ ટેવોનું બંધન હોય, કોઈ પણ બંધન હોય, મુક્તિદાતા પ્રભુ યીશુ ક્રૂસ દ્વારા આપણે મુક્તિ આપે છે. આપણા જીવનમાં પણ ક્રૂસ રૂપે દુઃખ આવે, આપણે નિરાશ ના થઈએ, અધીરા ના થઈએ, ફરિયાદ કરી કરીને સમયનો બગાડ ના કરીએ, બલકે પ્રભુ યીશુને જેમ ઈશ્વર મારી ઈચ્છા નહીં તમારી ઈચ્છા પૂર્ણ થાવો, ફક્ત આ દુઃખ સહન કરવાની મને શક્તિ આપો, એમ પ્રભુની શક્તિ માગીએ. અને છેલ્લે બીજા જે દુઃખમાં છે તેમનું દુઃખ હળવું કરવા માટે પ્રયત્ન કરીએ, જેથી કરીને આપણું દુઃખ ઘટી જાય. ઈશ્વર આપણા દરેકને જે કોઈ બંધનમાં હોઈએ એ બંધનમાંથી મુક્ત કરીને ઈશ્વરના મુક્ત સ્વતંત્ર બાળકો તરીકે જીવવા માટે શક્તિ આપે. માતા મરિયમ આપણે માટે વિનંતી કરે. આમેન. પિતા પુત્ર પવિત્ર આત્મા નામે આમેન. અરજમાળા. વાલાભાઈ અને બહેનો, ઈશ્વરને માનવ પર એટલો બધો પ્રેમ હતો, પોતાને એકને એક પુત્રને પણ અર્પી દીધો હતો. એ પ્રેમાળ ઈશ્વર ઉપર આપણે ભરોસા રાખીને આપણી અરજો રજૂ કરીએ. અરજ માણા, પોતાનો પુત્ર આપણને આપી દઈને આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દાખવનાર આપણા પરમપિતાને કારણે આપણી અરજો રજૂ કરીએ. આપનો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા વડા ધર્મગુરુ સદાય ઈસુને અનુસરે, ઈસુને અનુસરીને પોતાના માર્ગમાં જે જે દુઃખો આવે તે વધાવી લે એ માટે પ્રાર્થના કરી. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આજના આ ઉત્સવમાં હાજરી આપનારા આપણા ધર્માધ્યક્ષ રત્નાસ્વામી, પુરોહિતો, ધર્મ શિક્ષકો તથા ધર્મ સેવિકાઓ સદા ઈસુને અનુસરે ને ઈસુને અનુસરીને પોતાના માર્ગમાં જે જે દુઃખો આવે છે તે વધાવી લે એ માટે પ્રાર્થના કરીએ. દયા કરી અમારી અરજ સાંભળો. આજના આ ઉત્સવમાં હાજરી આપનાર પુનિત ક્રોસ દેવાલયના બધા ધર્મજનો સદા ઈસુને અનુસરે ને ઈસુને અનુસરીને પોતાના માર્ગમાં જે જે દુઃખો આવે છે તે વધાવી લે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણો અહીંનો ધર્મ સંઘ ઈસુના કૃષ્ણને હંમેશા નજર સામે રાખે અને આપણે સૌ આપણા ઘરોમાં કૃષ્ણને જોઈને હંમેશા પાપથી દૂર રહેવાનો નિશ્ચય કરી એ માટે પ્રાર્થના કરી. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. દરેક જણ પાઉલના આ શબ્દો, ઈસુએ મારા પર પ્રેમ રાખ્યો અને મારે ખાતર મૃત્યુને વર્યા એ યાદ રાખી એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. પ્રલોભનમાં પડેલા લોકો કૃષ્ણપણી નજર માંડીને શક્તિ મેળવીને પ્રલોભનનો સામનો કરે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. બધા મનુષ્ય ખાસ કરીને જેઓનું મૃત્યુ નજીક છે
તેઓ ઈશ્વરની ક્ષમાનો સ્વીકાર કરે અને ઈશ્વરની ક્ષમા માગણી અનંત જીવન પામે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. થોડસે મૌનમાં આપણી વ્યક્તિગત અરજો પ્રભુ સમક્ષ રજૂ કરીએ. ખાસ કરીને આપણા દિલના ઊંડાણમાં જે કંઈ વિનંતીઓ હોય, કોઈ પણ બીમારીમાંથી મુક્તિ, કોઈ પણ ખરાબ ટેવોમાંથી મુક્તિ, આપણે માટે કે બીજા માટે પાપમાંથી મુક્તિ, તો બીજી કોઈ પણ વિનંતી હોય મૌનમાં મુક્તિદાતા પ્રભુના ચરણોમાં અર્પીએ. હે ઈશ્વર પિતા, અમારા ઉપર પ્રેમ લીધે તમે તમારા પુત્ર ઈસુને આ દુનિયામાં મોકલ્યા અને પ્રભુ ઈસુએ અમારા પરના પ્રેમથી પ્રેરાઈને પોતાની જાતનું ક્રૂસ પર બલિદાન કર્યું. તે પ્રેમાળ પરમેશ્વરની કૃપા હંમેશા અમારી સાથે રહે અને અમે જે કંઈ બંધનમાં હોઈએ બંધનમાંથી અમને મુક્ત કરે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે પ્રથમ વખત આપણા કઠલાર દરેક ભાગમાં વિન્સન્ટ ડી પોલ સોસાયટીની સ્થાપના થવાની છે. એ માટે આપણા કઠલાર દરેક ભાગમાંથી મને લાગે છે 7 બહેનો છે, 7 બહેનો, 7 નંબર, 7 સારો નંબર છે, પરફેક્ટ નંબર કહેવાય. તો 7 બહેનો તેઓ શપથ લેવાના છે. ત્યારે તેઓ શપથ લેશે ત્યારે આપણા મૌનમાં આપણે પ્રાર્થના કરીશું તેમને માટે. સમગ્ર દુનિયાની અંદર કાર્ય કરતી એક સંસ્થા છે અને ધર્મજનો દ્વારા સંચાલિત આ સંસ્થા છે. આ સંસ્થા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જનરલના નેજા હેઠળ કાર્ય કરે છે અને ભારતની અંદર નેશનલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એના હાથ નીચે ગુજરાતની અંદર સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ અમદાવાદ અને સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ અમદાવાદમાં કુલ 48 નંબર્સ ઓફ કોન્ફરન્સ ચાલે છે. એમાં અત્યારે કઠલાલની અંદર પુનિત કોસ કોન્ફરન્સ આપણી જે આજે નવી સ્થાપના થઈ રહી છે તે 48 નંબરની કોન્ફરન્સ આપણે આ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સમગ્ર દુનિયાની અંદર કુલ 8 લાખ ધર્મજનો આના સભ્ય છે અને 15 લાખ ધર્મજનો આના વોલેન્ટિયર્સ તરીકે પણ કાર્ય કરે છે. એટલે બહુ મોટી સંખ્યામાં આ કોન્ફરન્સીસ અને આ મંડળ ચાલે છે. ત્યારે આજે આ કઠલાલ મુકામે આપણા પૂજ્ય બિશપ સાહેબના હસ્તે અને પેરિશ પ્રિન્સ પૂજ્ય ફાધર વિક્રમ મહેણાના હસ્તે આજે જ્યારે નવી કોન્ફરન્સની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંના જે નવા પ્રમુખ જે છે એ પ્રમુખ કોકિલાબેન જે છે એમની શપથવિધિ પહેલાં થશે અને ત્યારબાદ એમની સાથે જે નવા સભ્યો છે એમની જે ટીમ છે બોડી જે નવી છે એની પણ શપથવિધિ થશે અને એ શપથવિધિ માટે આપણે શૈલેષભાઈ અમારા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ અમદાવાદના એક્સટેન્શન ઓફિસર છે એમને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને કોકિલાબેનને શપથવિધિ પહેલાં કરાવશે. સોસાયટી ઓફ વિન્સેન્ટ પોલ મંડળ પુનિત ક્રોસ કઠલાલ, શપથવિધિ કેમ એ એક પ્રશ્ન છે. કારણ કે આ એક હાકલ છે, આ એક મહત્વપૂર્ણ ઘટના છે. જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાના ઉમદા મિશન સાથે શ્રદ્ધાળુઓએ જે પ્રતિબદ્ધતા દર્શાવી છે તે ખરેખર ઉમદા અને વખાણવા લાયક છે. અને આ જ કારણથી વિન્સેન્ટન સોસાયટીમાં દાખલ થવા માટેની આ એક ગૌરવપૂર્ણ વિધિ છે. આ શપથ લેવામાં આવે છે ત્યારે સોસાયટીના મૂલ્યો જાળવી રાખીને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવે છે. શપથ એ એક ઘોષણા છે, શપથ એ એક જાહેરાત છે. તમે લોકો જાણો છો કે વિશ્વભરમાં વિવિધ વ્યવસાયોમાં શપથ લેવામાં આવે છે. ડૉક્ટર હિપ્પોક્રેટિકના શપથ લે છે, આપણી ધર્મસભામાં પુરોહિત દીક્ષા વખતે શપથ ગ્રહણ કરે છે,
આ ઝપત એ પાયાનું પાયાના પથ્થર તરીકે કાર્ય કરે છે. સપત એક હોકા યંત્ર છે જે દિશા દર્શાવવાનું કામ કરે છે. આ સપત દ્વારા આપણા સભ્યો કેવી રીતે કામ કરશે તેનું દિશા સૂચન અને માર્ગદર્શન આ સપતના શબ્દોમાંથી મળે છે. એટલે આ સપત માત્ર ઔપચારિકતા નથી, પણ પ્રેમ અને સહાનુભૂતિપૂર્વક સેવા કરવાની તેમણે જે પસંદગી કરી છે એ પસંદગી જાહેર કરવામાં આવે છે. SSPPના મૂલ્યો અને સિદ્ધાંતોને જાળવી રાખીને તેમની જવાબદારીઓ અને જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવશે તે શપથનો મુખ્ય હાર્દ છે. કેથલિક જીવન પ્રત્યેની વફાદારી, કેથલિક ધર્મસભા પ્રત્યેની વફાદારી, સમાજ અને ગરીબ લોકો પ્રત્યેની વફાદારી આ શપથના મૂળમાં છે. હવે હું વિનંતી કરીશ મારા બોલ્યા પછી આ શબ્દો આપ દોહરાવશો. હું આ સાથે ગંભીરતાથી શપથ લઉં છું, પ્રમુખના હોદ્દા ઉપર તરીકે મને સોંપાતી જવાબદારીઓ અને ફરજો આખો બોલો બેન તરીકે મને અત્યંત પ્રમાણિકતાથી અને નિષ્પક્ષ તથા નિડર રીતે તથા મૂળભૂત આધ્યાત્મિક લાક્ષણિકતાઓને ધ્યાનમાં લઈને સેન્ટ વિન્સેન્ટ ધ પોલ તથા સુધન્ય ફ્રેડરિક ઓઝાનામ મને પ્રબુદ્ધ અને બળવાન બનાવો પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન. કોકિલા બેન આવે પછી સાઈન લેસું ચાલશે ને. તમારે બોલવાનું છે. ઉપપ્રમુખ શ્રી મેરીબેન નિકુંજભાઈ ખ્રિસ્તી, સેક્રેટરી ઇન્દુબેન હિતેશભાઈ મેકવાન, ટ્રેઝરર સુમિત્રાબેન દીપકભાઈ પરમાર, ત્રણે એક સાથે શપથવિધિ ગ્રહણ કરીશું આપશે. પ્લીઝ ઊભા થઈ શકો આપ પ્લીઝ. રેડી આમને ફરી જવા મેં આ બાજુ આ બાજુ આ બાજુ બેન આ બાજુ આપણ નામ બોલવાના ત્રણે મહિના તમારે તમે સીધા ઉભા રહેજો ને બેન તમે બાજુ પર આવી જાઓ તમે બાજુ ઉભા રાખો તમે આપી દો માઇક એમના હાથમાં આપો તમે ત્રણ આ બાજુ આવી જાઓ. હું તમારું નામ બોલો. મેરી નિકુંજ ખ્રિસ્તી. તમારું નામ બોલો બેન. હું સુમિત્રા પરમાર. હું ઇન્દુબેન હિતેશભાઈ મેકવાન. મેકવાન હવે મારા બોલ્યા પછી તમારા ખૂબ બોલવાનું. ગંભીરતાથી શપથ લઉં છું, ગંભીરતાથી શપથ લઉં છું અને પ્રભુના નામે પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે મારા હોદ્દા ઉપર મને સોંપાતી જવાબદારીઓ અને ફરજો અત્યંત પ્રમાણિકતાથી અને નિષ્પક્ષ તથા નિડર રીતે પવિત્ર કેથોલિક ધર્મસભા તથા સોસાયટી ઓફ સેન્ટ વિન્સેન્ટ દે પોલના નિયમો તથા મૂળભૂત આધ્યાત્મિક લાક્ષણિકતાઓને ધ્યાનમાં લઈને કોઈ જ ભેદભાવ વિના નિભાવીશ
સેન્ટ વિન્સેન્ટ દે પોલ તથા સુદન્ય ફેડરિક ઓઝાનામ મને પ્રબુદ્ધ અને બળવાન બનાવો પિતા પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન પ્રમુખના એમાંથી મીણબત્તી સળગાવી લેજો આપ મેમ્બર્સ બાકીના જે આવી જાઓ ને બધા સાથે બધા સાથે હવે બોલીશું આપણે મીણબત્તી સળગાવી લેજો હે ઈસુ મારા પ્રિય પ્રભુ ઈસુ મારા પુણ્ય પ્રભુ અત્યંત નમ્રતાપૂર્વક અત્યંત નમ્રતાપૂર્વક હું મારી જાતને ગરીબોની સેવા અર્થે આજે અર્પણ કરું છું મારા અંતરમાં તારા શબ્દો ગુંજે છે મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું હતું હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો હું ઉઘાડો હતો ત્યારે તમે મને વસ્ત્રો પહેરાવ્યા હતા હું માદો હતો ત્યારે તમે મારી ભાડ કાઢી હતી હું કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા આવ્યા હતા વાલા ઈસુ આ તો તારી જ કૃપાથી શક્ય બન્યું છે કે સેન્ટ વિન્સેન્ટ ધ પોલ સોસાયટીમાં અને જરૂરિયાતમંદોને રાહત પહોંચાડી શકીશ પ્રાણ પ્યારા ઈસુ તારી સાથે ને તારા દ્વારા હું પ્રાર્થના કરું છું કે દુઃખો અને અછતમાં સપડાયેલા અમારા ભાઈઓને તારી આધ્યાત્મિક તથા ભૌતિક રાહતો પહોંચાડવામાં હું તારો સહકાર્યકર બનું હે નિષ્કલંક માતા મારિયા મારા પર કૃપા ઉતાર જેથી તારા દિવ્ય પુત્રનું નામ અને પોતાના પ્રેમનો દિવ્ય અનુભવ ગરીબોના હૃદયો સુધી પહોંચાડવામાં તારા દિવ્ય પુત્ર તરફથી મને શક્તિ પ્રાપ્ત થાય હે સેન્ટ વિન્સેન્ટ દે પોલ મારા માટે ઈશ્વરની કૃપા માગો કે જેથી ગરીબો વંચિતો માટેના મારા સેવા કાર્યોમાં મારામાં તમારા માનવતા સેવા સાદગી અને ઉત્સાહના સદગુણો ઉતરી આવે આમીન વાઇસ પ્રેસિડેન્ટ આગળ આવશે ક્રિસ્ટી મારિયાબેન અને ટ્રેઝરર પરમાર સુમિત્રાબેન અને પરમાર ઇન્દુબેન આપણે બિશપ સાહેબના હસ્તે તમને મેમ્બર્સ આવી જાઓ સભ્યો મીણબત્તી ઓલી ના મેમ્બર્સ આવી જાઓ થેન્ક યુ
મેમ્બર્સ બિશપ સાહેબને વિનંતી કરીશ. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ અમદાવાદ દ્વારા જે નવી કોન્ફરન્સની રચના થઈ છે એને 5,000 રૂપિયા આપેલ છે અને ચેક પ્રમુખશ્રીને આપશે. અન્ય એક દાતા તરફથી રૂપિયા 5,000નો ચેક છે. ફાધર પેરિસ પ્રિસ્ટને વિનંતી કરીશ, તેઓ પણ નવા પ્રમુખને 5,000નો એક ચેક આપશે. એક દાતા તરફથી આપેલ છે, મહેશભાઈ નામ છે, અમેરિકાથી. થેન્ક યુ વેરી મચ. પ્રભુ પિતાનો આભાર, પૂજ્ય બિશપ સાહેબનો આભાર અને ફાધર વિક્રમ મેડાનો ખાસ આભાર કે આજે આ નવી કોન્ફરન્સની રચના કરવા માટે આમંત્રણ આપ્યું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અર્પણ અને બહેનો, મારો અને તમારો યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. સભાના કલ્યાણ અર્થે આ યજ્ઞ પ્રબળ હસ્તે સ્વીકારો. હે પ્રભુ, આ પરમ પવિત્ર બલિએ ક્રૂસની વેદી ઉપર સમસ્ત વિશ્વનું પાપ કરી લીધું, તે અમને સગળા પાપમાંથી મુક્તિ આપો. નિયમને અંગે અંગે પાવન કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યીશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. શ્રી ઈશ્વરનું ધ્યાન ધરો. તમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભા સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ ને એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભા સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમ સનાતન પરમેશ્વર, તમારો આદેશ માથે ચડાવીને તમારા પુત્ર ક્રૂસ પર કુરબાન થયા,
ને પોતાની કુરબાનીથી તેમણે આખી માનવજાતને મુક્ત કરી, જ્યાં શત્રુ શેતાના વેરે સર્વનાશ વેર્યો હતો ત્યાં તેમણે અમારી મુક્તિની કેડી કંડારી, જ્યાં મૃત્યુનો ઘોર અમલ જામ્યો હતો ત્યાં તેમણે જીવનનું મંગળ પ્રભાત પ્રગટાવ્યું. આદિમ વૃક્ષે તો મોતના વિસ્ફળ નિપજાવ્યા હતા ત્યાં કૃષ્ણનું વૃક્ષ જીવનના અમર ફળથી લચી પડ્યું. આ મહાઉપકાર લીધે હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવતોની સંતોની સાથે અમે એક સ્વરેને નમ્ર ભાવે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર 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 તમે સકલ વિશ્વના સમર્થ પ્રભુ, વસુંધરાને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જય જયકાર હો. પરમેશ્વરને નામે આવનારને ધન્ય હો. સ્વર્ગમાં જય જયકાર હો. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ યીશુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારી કાતર મોતને બેઠે તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આ માંથી ખાવો, આ મારું શરીર છે એ તમારી ખાતર અર્પણ થનાર છે. હું મારા પ્રભુ અને મારા પરમેશ્વર. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આ માંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની કાતર પાપ મુક્તિ નતે રેડવાનું છે, મારા સ્મારક તરીકે આ કરતા રહીજો. ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન, તમારું પુનરુત્થાન એ જ મારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમદેવજી પધારો એ જ મારા દિલનો પ્રકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાર રોટલી ને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા યેશુ કૃષ્ણ દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં પહેલાડી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામી, અન્ય ધર્માધ્યક્ષો, સમગ્ર યાજ્ઞિક વર્ગ ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશય મૃત્યુ પામેલા મારા ભક્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમને પર તમારા દર્શન અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો, ખાસ કરીને ફાધર વિક્રમ અને કટલાલ થાબાના દરેક ધર્મજનોને અને ખાસ જે ક્રૂસ પર સખત અને દ્રઢ વિશ્વાસ રાખે બધા ઉપર દયા કરો. અને ઈશજીની તો કુમારી મરિયમ, સંત જોસફ એમના પતિ, પુણ્યશ્લોક પ્રેષિતો અને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો, તથા તમારા પુત્ર યેશુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો.
ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથેને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. ગુરુ સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. આપણા દુઃખના સમયમાં આપણે નિરાશ ના થઈએ, પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ. તેમની પાસેથી શક્તિ મેળવીને ત્યારે પણ આપણે આનંદથી શાંતિથી જીવી શકીએ, એ માટે પ્રભુના શબ્દોમાં પરમપિતાની પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર, તમારી ઈચ્છા પૂરી થાવ, અમારી દરરોજની રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધીઓને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભલાઈથી બચાવો. આમેન. તમામ અનિષ્ટો તેમને ઉગારી લો હે પ્રભુ, સગલા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્ત પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર સાવતા રહી, તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યને તમે કહ્યું હતું, હું તમારી સારું શાંતિ મુક્ત જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. પિતાની પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંદરમાં સર્વદા વસો. પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. પ્રભુ ઈશ્વર દેહ રક્ત એકતા આપણા સૌનું અનંત કલ્યાણ તાવો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, પરમ પ્રસાદ માટે માત્ર જે કેટલીક ભાઈ બહેનો છે તેઓ જ આગળ આવશે. અન્ય મંડળીના સભ્યોને હું આવકારું છું, અભિવાદન કરું છું. અમારી આશા છે કે આ પરમ પ્રસાદમાં પ્રભુ ઈસુ હાજર છે અને એ હાજરીને તમે સન્માનિત કરશો. તમારી જગ્યા પર બેસીને તમે પ્રાર્થના કરજો, અને જે લોકોને ખ્રિસ્ત પ્રસાદ અંગીકાર સ્વીકારવાનું કરેલું છે તે લોકો જ આગળ આવશે. છે મારી હૃદય વાળી માં
શાંતિ મળી છે મારી હૃદય પડીમાં, આનંદ આનંદ મારા ઘોરમાં, આવ્યા છે મારી હૃદય વાળીમાં, આનંદ આનંદ મારા ઓરમાં. પ્રસાદ ભજનના શબ્દો હતા, ઈસુ આવ્યા છે મારી હૃદયવાડીમાં. પ્રભુ ઈસુ પરમ પ્રસાદ દ્વારા આપણા હૃદયવાડીમાં આવ્યા છે, તેમનો આભાર માનીએ. અને આપણા જીવનમાં જે કંઈ દુઃખ તકલીફ હોય તેમને સમર્પીએ, તેમની પાસે શક્તિ માગીએ. પ્રભુ ઈસુ તમે ક્રૂસનો સ્વીકાર કર્યો હતો મારા જીવનમાં, દુઃખરૂપે જે દુઃખો જે ક્રૂસ આવે છે તે સ્વીકારીને ધ્યેય તરફ, શાશ્વત જીવન તરફ આગળ વધવા માટે અને શક્તિ આપો. થોડું સે મૌનમાં પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ. હે પ્રભુ યેસુ, તમારા દિવ્ય આહારથી તમે અમને તૃપ્ત કર્યા છે, અમારી પ્રાર્થના સાંભળો. જીવનદાયી વધ સ્તંભ પર તમે અમને મુક્ત કર્યા છે,
તમે જ અમને પુનરુત્થાનના શાશ્વત સિંહાસન બની દોરી જાઓ. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુ તમારા અંદરમાં વસો. પ્રભુની આગળ શિર નમાવી આશીર્વાદ માંગો. પ્રભુ તમને આશીર્વાદ આપો ને તમારી રક્ષા કરો, તેવો સદા તમારા પર અમી નજર રાખો અને તમારા પ્રત્યે દયાળુ રહો, તેવો તમારી પર પોતાનો વહાલ વરસાવતા રહો અને તમારા અંદરમાં શાંતિ સ્થાપો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર ને પવિત્ર આત્માના આશીર્વાદ તમારા પુત્રો ને સદા સર્વ તમારી સાથે રહો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. અત્યારે છેલ્લા ભજન વખતે પેરિસ કાઉન્સિલના સભ્યને વિનંતી કે નીચે ખુરશીઓ ગોઠવી દેશે આવેલ બિશપ અને આમંત્રિત મહેમાનો માટે, અને તરત જ આપણે સન્માન સમારંભ રાખવાના છે. સન્માન સમારંભ માત્ર 15 મિનિટનો છે. મનથી નક્કી કર્યું છે મેં, ઈસુ પાછળ ચાલ્યો મારે, ઈસુ પાછળ ચાલ્યો મારે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ફાધરોને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે.
આમંત્રિત મહેમાનો, ઓકે, ફાધર અરુણ અને ફાધર પ્રકાશને વિનંતી કરીશ કે તેઓ સર્વ ફાધરો પાડકો અને નમ્ર વિનંતી છે કે તેઓ આગળ આવીને ખુરશીમાં બેસી જશે. સર્વ ફાધરોને આમંત્રિત કરું છું કે તેઓ ખુરશીમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ફાધર અરુણને વિનંતી કરીશ કે તેઓ આવીને તેમનું સ્થાન ગ્રહણ કરશે. ફાધર પ્રકાશ આમંત્રિત મુખ્ય મહેમાનો, તેઓ ખુરશીમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સર્વની હાજરીની નોંધ લેતા આનંદની લાગણી અનુભવતા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. પુનિત ક્રોસ દેવાલયના તહેવાર નિમિત્તે આપણી મધ્યે આપણા ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષશ્રી, ફાધરો, સિસ્ટરો તથા આમંત્રિત મુખ્ય મહેમાનો અને આપ સૌ શ્રદ્ધાળુઓ, ભાઈઓ તથા બહેનો અને બાળકો, સર્વનું પુનિત ક્રોસ દેવાલયના તહેવાર નિમિત્તે સર્વનું સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરતા હોઈએ છીએ, કેમ કે ઈશ્વરના આશીર્વાદ એ પ્રસંગ પર ઉતરે તો પાક વગરની ધરતી શા કામની, ફળ વગરનું વૃક્ષ શા કામનું, તેમ દીપ જ્યોત વગરનો કાર્યક્રમ શું કામનો. ફાધર વિક્રમને વિનંતી કરીશ કે સર્વ ફાધર બિશપ સાહેબને લઈને જે દીપ પ્રાગટ્ય કરવાનું છે તે આગળ આવશે. નમ્ર વિનંતી છે કે પેરિસ કાઉન્સિલના ઉપપ્રમુખ, યુથ પ્રમુખ, મહિલા પ્રમુખ અને વિન્સન્ટ પોલના બધા જે પ્રમુખ છે, વિનંતી કે તેઓ આગળ આવશે દીપ પ્રાગટ્ય માટે. પ્લીઝ ફાસ્ટ. મંચસ મહાનુભાવોને નમ્ર વિનંતી કરું છું કે દીપકને પ્રજ્વલિત કરે. જ્યોતિ જગાવો પ્રભુ હે, જીવન જ્યોતિ જગાવો, જીવન જ્યોતિ જગાવો પ્રભુ હે, જીવન જ્યોતિ જગાવો. ટચુકડી આ આંગણીઓમાં જાજુ ચોર જમાવો, ટચુકડી આ આંગણીઓમાં જાજુ ચોર જમાવો. જગત બનાવો હમને, રડબડ શીખવાડો, જીવન જ્યોતિ જગાવો પ્રભુ હે, જીવન જ્યોતિ. આપણે શાસ્ત્રપાઠ અરજમાળા અર્પણ વિધિ દ્વારા કરી, જેમાં તમે બધા ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારવા બદલ સર્વનો આભાર માનું છું. હવે જોય અને અભયને હું આ મંચ ઉપર આમંત્રિત કરું છું કે મંચ ઉપર આવીને તેઓ દેવાલયના
ઇતિહાસ વિશે જાણકારી આપશે. જોય અને અભય. હું જોય પરમાર, જનરલ સેક્રેટરી ઓફ પેરિસ એક્શન કમિટી કઠલાલ. આજના પુનિત ક્રોસ દેવાલયના તહેવાર ટાણે અમદાવાદ ધર્મ પ્રાંતના બિશપ રત્નાસ્વામી, વિકાસ જનરલ પૂજ્ય ફાધર વોલ્ટર ડિસોઝા, ઉમરેટ ડિનરીના ડીન પૂજ્ય ફાધર પ્રવીણ એસડીબી, એસએમઆઈ મંડળના સુપિરિયર સિસ્ટર પિન્ટો ફ્લોરિન, સભાપુરોહિતો તથા પૂજ્ય ફાધર વિક્રમ મહિડાની ઉપસ્થિતિમાં આ પાવન પર્વે કઠલાલ ધર્મ વિભાગનો ઇતિહાસ રજૂ કરતા હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. કઠલાલ ધર્મ વિભાગના બીજ વાવનાર સ્વર્ગવાસી પૂજ્ય ફાધર ભીગેરા એસજે એ જમીન સંપાદન કરેલી. સ્વર્ગવાસી પૂજ્ય ફાધર જવાલા એસજે એ ધર્મ વિભાગની સંભાળ લીધી. સ્પેનિશ ફાધરોએ પુનિત ક્રોસ દેવાલય થાય તેવું સ્વપ્ન સેવ્યું હતું. આ સ્વપ્નનું સાકાર કરનાર પ્રથમ ગુજરાતી સભા પુરોહિત સ્વર્ગવાસી પૂજ્ય ફાધર બાસિર લાલા એસજે એ સન 1965માં હોલી ક્રોસ દેવાલયનું બાંધકામ કરાવ્યું. બાળકોને શિક્ષણ મળે તે હેતુથી છત્રાલય શરૂ કરેલ. આર્થિક રીતે લોકો સદ્ધર બને એ હેતુથી જુદા જુદા ગામોમાં રસ્તા તૈયાર કરાવવા, તળાવોનું ખોદકામ, ખેતીની જમીન સમૃદ્ધ બનાવી, સમાજને પોતાની ચોખ્ખા બોલી વાણીથી સભાન બનાવ્યો. ઈસુના મૂલ્યો સમજે જીવનમાં ઉતારે એ હેતુથી રુદણ, મહિસા, ભાનેર તથા હાલ મહેમદાવાદ ધર્મ વિભાગમાં આવેલ કેસરા વગેરે ગામોમાં પ્રભુ મંદિરો બંધાવ્યા. ધર્મ શિક્ષકો રાખી ધાર્મિક શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું. તારીખ 8/11/1981ના રોજ આ મહાન વિભૂતિ સ્વર્ગે સીધાવ્યા. પરમકૃપાળુ પરમેશ્વર તેમના દિવ્ય આત્મા ચીર શાંતિ બક્ષે. ત્યારબાદ પૂજ્ય ફાધર થોમાસ પુરે ને કઠલાલ ધર્મ વિભાગનું સુકામ સોંપવામાં આવ્યું. બ્રધર આગ્નેલો અને બ્રધર થોમાસ પુરેની જોડીએ ઘણા લાંબા સમય સુધી 17 વર્ષ સુધી સેવા આપી. તેઓ ધર્મ વિભાગના લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવા નાણાકીય સહાય પણ આપતા હતા. કઠલાલ ધર્મ વિભાગમાં સ્વર્ગવાસી પૂજ્ય ફાધર ઝેરી લોબોએ જમીન સંપાદન કરી એસએમઆઈ મંડળની સ્થાપના કરી. કઠલાલ એસએમઆઈ મંડળના પ્રથમ સુપિરિયર તરીકે સિસ્ટર બેટસીએ 14 બાળાઓની સંખ્યાથી છાત્રાલયની શરૂઆત કરી. એસએમઆઈ મંડળમાં હાલમાં સુપિરિયર તરીકે સિસ્ટર ફ્લોરિન તથા અન્ય બે સિસ્ટરો જેમ કે સિસ્ટર ફ્લોરિસ અને સિસ્ટર કપિલા સેવા આપી રહ્યા છે. સન 1994માં પૂજ્ય ફાધર વર્ગીસ મન્નારકુલમ એસજેની સભાપુરોહિત તરીકે નિમણિત થતાં તાબામાં શૈક્ષણિક વિકાસ માટે બાલાસિનો ધર્મ વિભાગમાં આવેલ લસુંદ્રા મુકામે ચાલતી શાળા સંખ્યાના અભાવે કઠલાલ મુકામે ફાધર વેલીના સહકાર થકી સ્થળાંતર કરી ધોરણ 1-4ના વર્ગો શરૂ કરી શૈક્ષણિક વિકાસની શરૂઆત કરી. રુદણ ગામમાં દેવાલયનું સમારકામ કરાવ્યું. કઠલાલ દેવાલયની જમીનની ચારે બાજુ પાડી કમ્પાઉન્ડ દિવાલ બનાવડાવી, મહેમાનો માટે રહેવા માટે રૂમોની સગવડ ઊભી કરી. માત્ર 2 વર્ષના સમયગાળામાં ભક્તિભાવ વાતાવરણ ઊભું કરી શ્રદ્ધા ઘડતરનું અદ્ભુત કાર્ય કરેલું. તેમના આ કાર્યોને ભૂલી શકાય તેમ નથી. ત્યારબાદ સન 1996માં સ્વર્ગવાસી પૂજ્ય ફાધર સિવ્યાક એસજેની સભાપુરોહિત તરીકે નિમણૂક થતાં તેઓ શ્રીએ 9 વર્ષના સમયગાળા દરમિયાન શિક્ષણના વિકાસ માટે ધોરણ 5-7ના વર્ગોની મંજૂરી મેળવી ધોરણ 1-7માં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા અદ્યતન સુવિધા ધરાવતું શાળા માટે મકાન બાંધ્યું, માતા મરિયમની ટેકરીનું નિર્માણ કર્યું. બાળકો આગળ અભ્યાસ કરી શકે તે માટે ફીની મદદ કરતા આવા કર્મની સ્વર્ગવાસ પૂજ્ય ફાધર સિવ્યાકને સતસત વંદન. જૂન 2006થી કઠલાલ ધર્મ વિભાગને ધર્મ પ્રાંતીય ફાધરોને સોંપવામાં આવ્યો. ધર્મ પ્રાંતીય પૂજ્ય ફાધર એન્થની સ્વામી ઉર્ફે ટોનીની સભાપુરોહિત તરીકે નિમણૂક થઈ. તેઓ શ્રીએ શાળામાં ધોરણ 8ના વર્ગની મંજૂરી મેળવી રેગ્યુલર શિક્ષકોની ભરતી કરી. રુદણ ગામના મધર મેરી ચર્ચની રજત જયંતિ પર્વે દેવાલયનું સમારકામમાં મદદરૂપ થયેલ તેઓની સેવાઓને યાદ કરીએ છીએ. સન 2011માં પૂજ્ય ફાધર રમેશ મેકવાનની સભાપુરોહિત તરીકે નિમણૂક થતાં ભાનેર મહિસા ગામોમાં માતા મરિયમની ટેકરીનું નિર્માણ કરાવ્યું. તેમણે ધર્મ વિભાગના ધર્મજનો માટે આરાધના, ધર્મબોધ, કથાઓ દ્વારા શ્રદ્ધા ઘડતરનું કાર્ય કરેલું. કઠલાલ ધર્મ વિભાગના ભાનેર ગામમાં ચાલતી શાળાને જૂન 2015માં કઠલાલ મુકામે સ્થળાંતર કરી ધોરણ 6-8ના વર્ગોની મંજૂરી મેળવી ભાનેરની શાળા ધોરણ 1-8 કરી. શિક્ષકોનું નિમણૂક કરી શાળા માટે 8 ઓરડા બંધાવ્યા. ધોરણ 9-10ની ગ્રાન્ટેડ શાળાની શરૂઆત પણ કરવામાં આવી, પરંતુ ટેકનિકલ કારણોસર તેનું 1 વર્ષમાં બંધ કરવામાં આવી. રુદણ ગામમાં
શ્રદ્ધા ઘડતરના ભાગરૂપે જીસસ એન્ડ મેરી મંડળના સિસ્ટરો, જેમાં સિસ્ટર લુઇસા, કલારા અને રીટા પ્રાર્થનામય જીવન ગાળતા હતા. આ મંડળને રુદણ ગામમાં લાવવાનો યશ પૂજ્ય ફાધર રમેશને ફાળે જાય છે. ભાનેર શાળામાં યોહાન, પાઉલ, પાઉલ જ્યોર્જ, છગન દેવજી, ઈશાક બેનોડ, ફ્રાન્સિસ વાઘેલા, અનિહ મહીજીભાઈ ડાભી, ઇમાન્યુએલ સોલંકી, મહેશ પરમાર શિક્ષક તરીકે તેમજ ધર્મ શિક્ષક તરીકે આપેલ છે. કાલ મંગળભાઈ ઉત્તરસંધા, થોમાસ મીઠાભાઈ ભાનેર, જોન હીરાભાઈ ભાનેર, માથિયાસ જયરામ જેવા કેટેગિસ્ટોએ ધર્મ વિભાગના શ્રદ્ધા ઘડતરમાં યોગદાન આપેલું. ત્યારબાદ સન 2018માં પૂજ્ય ફાધર અરુલાનંદમની સભાપુરોહિત તરીકે નિમણૂક થતા તેઓ શ્રીએ ભાનેર ગામમાં દિવ્યદયા દેવાલયનું બાંધકામ કરાવ્યું અને દર મહિનાના બીજા શુક્રવારે આરાધના અને ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લેનારા સર્વ ભક્તજનોને પ્રીતિ ભોજનદાતાએ થકી આપવાની વ્યવસ્થા કરી. COVID-19ની મહામારી દરમિયાન ધર્મજનોની શ્રદ્ધાને જીવંત રાખવા ઓનલાઈન ધર્મબોધ પેરિશ એક્શન કમિટીની રચના કરી ધર્મજનોને શ્રદ્ધામાં મજબૂત બનાવવાનું ઉમદા કાર્ય કર્યું. તપ ઋતુ દરમિયાન જીવન કૃષ્ણ માર્ગની ભક્તિ પવિત્ર શુક્રવારે ડોન બોસ્કો સંઘના પૂજ્ય ફાધર અશ્વિન મેકવાનની સહકારથી શરૂ કરવામાં આવી. કઠલાલ ધર્મ વિભાગમાં ચાલતી શાળાના આચાર્ય તરીકે રાજેશભાઈ પરમાર અને ભાનેર શાળાના આચાર્ય તરીકે મહેશભાઈ પરમાર સેવા બજાવી રહ્યા છે. બંને શાળાના કુલ 16 શિક્ષકો અને 650 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કઠલાલ ધર્મ વિભાગમાં ભાનેર, રુદણ, મહીસા, કાકલિયા, રવાલિયા, કઠાણા, સરદારપુરા જેવા ગામોનો સમાવેશ થયેલો છે, જેમાં કુલ 200 કેથલિક પરિવારો છે. કઠલાલ ધર્મ વિભાગમાંથી એક પુરોહિત પૂજ્ય ફાધર એડવિન હાલમાં અમદાવાદ ધર્મ પ્રાંતના યુથ ડાયરેક્ટર તરીકે સેવા આપે છે, તથા સિસ્ટર તરીકે સિસ્ટર માંગી, સિસ્ટર વંદના, સિસ્ટર પુષ્પા, સિસ્ટર કુસુમ, સિસ્ટર ઉર્મિલા અને સિસ્ટર નિર્મળા ભાનેર ગામમાંથી, સિસ્ટર કરુણા અને સિસ્ટર મીના સરદારપુરા ગામમાંથી, સિસ્ટર હિના અને મહીસા ગામમાંથી સિસ્ટર મીના, એમ કુલ 10 સિસ્ટરનું ઈશ્વરીય તેડું મળેલ છે. કઠલાલ ધર્મ વિભાગમાં આજ દિન સુધી સભાપુરોહિત તરીકે સેવા આપેલ પૂજ્ય ફાધર ફિગેરા, ફાધર મિરાન્ડા, ફાધર નવારો, ફાધર ઝવાલા, ફાધર બાસિલ, ફાધર થોમાસ, ફાધર વર્ગીસ, ફાધર સિવ્યાક, ફાધર ફાલ્સેસ, ફાધર ગાથો, ફાધર એન્થની સ્વામી, ફાધર રમેશ મેકવાન, ફાધર અરુલાનંદમ અને અત્યાર હાલ ફાધર વિક્રમ મહિડા અને બ્રધર તરીકે બ્રધર આગ્નેલો અને બ્રધર માર્ટિન, એસએમઆઈ મંદિરમાં સિસ્ટર સુપિરિયર તરીકે સિસ્ટર બેટસી, સિસ્ટર જૈન, સિસ્ટર કાર્મેલ, સિસ્ટર જોસ્પિન, સિસ્ટર જોસના, સિસ્ટર હેલન, સિસ્ટર કિરણ, સિસ્ટર સ્મિતા, સિસ્ટર બેબી, સિસ્ટર થેરેસરાજ, સિસ્ટર બેનેડિક્ટા, સિસ્ટર આલિસ, સિસ્ટર કરુણા, સિસ્ટર અનિતા, સિસ્ટર અનિલા, સિસ્ટર ઓસિલિયા, સિસ્ટર મેરી થોમાસ, સિસ્ટર સ્ટેલા, સિસ્ટર લુઇસી, સિસ્ટર મોનિકા, સિસ્ટર ડેઝી, સિસ્ટર રોઝલી જેવા સિસ્ટરોએ ધર્મ વિભાગના સેવા આપેલ છે. સૌને આ પર્વે ટાણે યાદ કરી પ્રભુનો આભાર માનું છું. હવે હું અભયને વિનંતી કરીશ કે હવે ફાધર વિક્રમ મહેડાના આવ્યા પછીના જે કાર્યો થયા છે તેની તમને લોકોને જાણ. તો ચાલો હવે જાણીએ ફાધર વિક્રમ મહેડાના આવ્યા પછી શું શું કાર્યો થયા. 4/4/2023 રોજ આપણા ધર્મ વિભાગના સભાપુરોહિત ફાધર અરુલાનંદની સલૂણ મુકામે બદલી થતા આપણા ધર્મ વિભાગમાં ફાધર વિક્રમ મહેડાની સભાપુરોહિત તરીકે વરણી થઈ. આનંદની બાબત એ હતી કે આપણા નાનકડા ધર્મ વિભાગમાં ઈશ્વરની યોજના થકી એક કેરિસ્મેટિક પુરોહિતની સભાપુરોહિત તરીકે નિમણૂક થઈ. આ દિવસ આપણા કઠલાલ ધર્મ વિભાગ માટે આનંદનો દિવસ બની રહ્યો, કારણ કે આ દિવસે આપણા ધર્મ વિભાગમાં 16 બાળકોને પ્રથમ ખ્રિસ્ત પ્રસાદ આપવામાં આવ્યો હતો. ફાધર વિક્રમ મહેડા સભાપુરોહિત તરીકે સેવા આપતાની સાથે દર બુધવારે સાંજે 6 કલાકે ખ્રિસ્ત યજ્ઞ, નિત્ય સહાયક માતાની ભક્તિ તથા પરમ પ્રસાદની આરાધના શરૂ કરવામાં આવી. આપણા કઠલાલ ધર્મ વિભાગના દેવાલયનું નામ પુનિત ક્રોસ દેવાલય છે તેવું થોડા ઘણા ધર્મજનો જાણતા હશે, પરંતુ અમદાવાદ ધર્મ પ્રાંતના પુનિત ક્રોસ દેવાલય ફક્ત 2 જ છે, એક આંકલાવ ધર્મ વિભાગ, એ બીજું આપણું કઠલાલ. આંકલાવ દેવાલયનો મહિમા આપ સૌ જાણો છો, પરંતુ પુનિત ક્રોસ દેવાલય કઠલાલ પણ છે, જેનો તહેવાર 14 સપ્ટેમ્બર આવે છે, જેની ભવ્ય ઉજવણી આધ્યાત્મિક રીતે થાય એ હેતુસર આપણા ધર્મ વિભાગમાં સમાવિત 7 ગામોમાં પુનિત ક્રોસનો મહિમા થાય એ માટે કૃષ્ણા માર્ગની ભક્તિના 14 સ્થાનોની માહિતી સાથે ધર્મ ઉપદેશ અને ખ્રિસ્ત યજ્ઞનું આયોજન દરેક ગામમાં કરવામાં આવ્યું. દરેક ગામમાં પુનિત ક્રોસનું ભવ્યથી અતિભવ્ય પુનિત ક્રોસનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંતે 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ધર્મ પ્રાંતના વિકાસ જનરલ ફાધર
વોલ્ટર ડિસોજા વરદસ્તે ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સન્માન સમારંભ અને સૌ ધર્મજનો સાથે મળી સમૂહ ભોજન કરી છૂટા પડ્યા હતા. આ ઉજવણીમાં ઉમરેઠ ડિનાઈના ફાધર સિસ્ટરો હાજરી આપી હતી. આપણા ધર્મ વિભાગમાં યુવાન યુવતીઓ આધ્યાત્મિક બાબતમાં સક્રિય બને એ હેતુસર યુથ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં અત્યારે પ્રમુખ અભય પરમાર, ઉપપ્રમુખ બ્લેસી મૈડા અને તેમની ટીમ કામ કરે છે અને ચર્ચના દરેક કામમાં નિસ્વાર્થ ભાવે ડગલે ને પગલે પોતાની સેવા આપી રહ્યા છે. ફાધર વિક્રમ મૈડા દ્વારા કિશોરીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં કિશોરીઓએ ભાગ લીધો હતો. બાળ દિવસ નિમિત્તે આપણા ધર્મ વિભાગના બાળકોને ચાવડાપુરા મુકામે બાળ દિવસમાં મોકલવામાં આવ્યા હતા. યુથ સન્ડેમાં સલુણ મુકામે આપણા ધર્મ વિભાગના 53 યુથે ભાગ લીધો હતો. ફાધર વિક્રમ મૈડાના નેજા હેઠળ આઈસીયુએમમાં આપણા તાબામાંથી એલેક્સ પરમાર અને નિયંતા પરમાર આ બંને આઈસીયુએમમાં કાર્યરત છે અને ઉમરેઠ ડિનેરીના યુથ પ્રમુખ તરીકે રોનક ગોહિલ ઉર્ફે સોનુ પોતાની સેવા આપી રહ્યા છે. ફાધર વિક્રમ મૈડાના નેજા હેઠળ 14મી સપ્ટેમ્બરના ઉજવણીના ભાગરૂપે કોરવીધામે માતા મરિયમના દર્શનાર્થે સક્રિય સભ્યોને લઈ જવામાં આવ્યા હતા. અને બીજી એક નમ્ર વાત જણાવવા જઈ રહ્યો છું કે આપણા કરિશ્માઈ ફાધર વિક્રમ મહેડા કે જે પોતે ખૂબ જ કરિશ્માઈ છે અને સાથે સાથે તેમણે પોતાની એક કટલાની કરિશ્માઈ ટીમ પણ તૈયાર કરેલ છે, જેમાં આપણા તાબાના આપણા જ યુવાનિયાઓ દ્વારા આરાધના ટીમ ઊભી કરેલ છે, જેમાં કલ્પેશભાઈ પરમાર, નિકુંજ ઉર્ફે ગલી, રોહન, એલેક્સ અને આપણા બધાના લાડકવાળા એવા ભરતભાઈ ઉર્ફે ડટ્ટુભાઈ, જેઓ ફાધર વિક્રમ સાથે પ્રભુની સેવા કરી રહ્યા છે. આપણા ધર્મ વિભાગમાં ફાધર વિક્રમ મહેડાની વડપણ હેઠળ મહિલા મંડળની રચના કરવામાં આવી, જેમાં પ્રમુખ મંજુલાબેન અને ઉપપ્રમુખ સુમિત્રાબેન છે અને સાથે સાથે સેન્ટ વિન્સેન્ટ ડે પોલની રચના કરવામાં આવી, જેમાં પ્રમુખ કોકિલાબેન અને ઉપપ્રમુખ મેરીબેન પોતાની ફરજ બજાવી રહ્યા છે. નાતાલની ઉજવણી આનંદ અને ઉલ્લાસથી ઉજવાય એ માટે નાતાલ વધામણી, ગભાણ હરીફાઈ, પારિવારિક દિવસ, ટેલેન્ટ ઇવનિંગ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા. આ કાર્યક્રમોમાં બ્રધર પ્રમોદ, બ્રધર જોય અને બ્રધર આભાસે ખૂબ જ મહેનત કરી હતી અને આપણા યુવાનિયાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ધાર્મિક વિસંગતાઓ દૂર કેવી રીતે કરી શકાય તે માટે ફાધર જોસેફ અપ્પાવ દ્વારા એક દિવસે કાયદાકીય માહિતીનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. યુવાનો માટે કારકિર્દી ઘડતરના વિશેષ માર્ગદર્શન માટે શ્રી શૈલેષ રાઠોડ અને ડૉક્ટર પ્રીતિ રાઠોડ મેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ ધર્મ પ્રાંત દ્વારા આયોજિત મહિલા દિવસ સલુણ મુકામે યોજાયો, જેમાં આપણા ધર્મ વિભાગની મહિલાઓ સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 50 મહિલાઓએ ભાગ લીધો હતો. આપણા ધર્મ પ્રાંતના નિયમ અનુસાર નવી સેવા સમિતિની વરણી કરવામાં આવી, જેમાં આપણા ધર્મ વિભાગના દરેક ગામનું પ્રતિનિધિત્વ લેવામાં આવ્યું, જેમાં અત્યારે હાલમાં પ્રમુખ તરીકે કલ્પેશભાઈ અને પેરી સેક્શન કમિટીના સભ્યો કામ કરી રહ્યા છે. આપણા ધર્મ વિભાગમાં એક નવું ગામ કપરુપુર જેનો સમાવેશ કરવામાં આવ્યો. એક દિવસીય સિનિયર સિટીઝન ડેની ઉજવણી કરવામાં આવી, જેનું સમગ્ર સંચાલન મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. તપ ઋતુ દરમિયાન દરેક ગામમાં આરાધનાનું આયોજન કરવામાં આવ્યું તથા એક દિવસીય રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું. આ રિટ્રીટનું સંચાલન ફાધર જિજ્ઞેશ દ્વારા કરવામાં આવ્યું. તપ ઋતુ દરમિયાન એક દિવસીય 14 સ્થાનની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જીવંત કૃષ્ણ માંગની ભક્તિનું આયોજન ગુડ ફ્રાઈડેના દિવસે કરવામાં આવ્યું, જેમાં ધર્મ વિભાગના યુવાન અને બહેનોએ ભાગ લીધો હતો. આપણા તાબાના 14 સપ્ટેમ્બરની પુનિત ક્રોસના તહેવારની ઉજવણીના ભાગરૂપે આપણા કઠલાલ તાબાના દરેક ગામના પુનિત ક્રોસની ભક્તિ અને પરમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા ગામના રહીશોએ ભક્તિભાવ પ્રમાણે ભાગ લીધો હતો. થેન્ક યુ, આભાર. દેવાલયની સુંદર પ્રવૃત્તિઓનો અહેવાલ તથા દેવાલયનો ઇતિહાસ સંપૂર્ણ માહિતી આપવા બદલ જોય અને અભયનો પૂરા દિલથી આભાર વ્યક્ત કરું છું. તમારા આજ અહીં પગલાં થવાના કઠલાલમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. હવે પછી આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવશે. તો પૂજ્ય બિશપ સાહેબ શ્રીને કઠલાલના સભા પુરોહિત ફાધર વિક્રમ મહેડા તેમનું કલગી દ્વારા સ્વાગત કરશે. બિશપ સાહેબ, ફાધર વિક્રમ સ્ટેજ ઉપર આવશે.
चर हाँ मैं प्रभु के चरणों में कहा कैसे क्या उपहार तू मैं समझ ना पाऊं मुझे बता दे प्यारे प्रभु क्या पसंद है मेरे प्रभु उसे तोड़ लाऊं तेरे लिए उसे चुन लाऊं तेरे लिए क्या अर्पण करूं मैं प्रभु को कैसे खुश करूं मैं प्रभु को तेरे चरणों में लाऊं क्या राह दिखा दे मुझे तू ही बता दे प्रभु कैसे भाऊं मैं तुझे मेरा मन तुझसे पूछे तेरी सेवा कैसे करूं क्या चाहूं तेरे चरणों में कैसे तेरे प्यार को भरूं प्रभु की राह में भटक न जाऊं मुझे संग तू ले चल तेरी प्रीत में डूबा रहूं तेरी यादों में बनूं पागल चरणों में लाऊं क्या राह दिखा दे मुझे तू ही बता दे प्रभु कैसे भाऊं मैं तुझे क्या फूल लाऊं तेरे लिए उसे चुन लाऊं तेरे लिए क्या अर्पण करूं मैं प्रभु को कैसे खुश करूं मैं प्रभु को तेरे चरणों में लाऊं क्या राह दिखा दे मुझे तू ही बता दे प्रभु कैसे भाऊं मैं तुझे चरणों में कहा कैसे क्या उपहार दूं मैं समझ न पाऊं मुझे बता दे प्यारे प्रभु क्या पसंद है मेरे प्रभु उसे तोड़ लाऊं तेरे लिए उसे चुन लाऊं तेरे लिए क्या अर्पण करूं मैं प्रभु को कैसे खुश करूं मैं प्रभु को तेरे चरणों में लाऊं क्या राह दिखा दे मुझे तू ही बता दे प्रभु कैसे भाऊं मैं तुझे मेरा मन तुझसे पूछे तेरी सेवा कैसे करूं क्या चढ़ाऊं तेरे चरणों में कैसे तेरे प्यार को भरूं प्रभु की राह में भटक न जाऊं मुझे संग तू ले चल तेरी प्रीत में डूबा रहूं तेरी यादों में बनूं पागल तेरे चरणों में लाऊं क्या राह दिखा दे मुझे तू ही बता दे प्रभु कैसे भाऊं मैं तुझे प्रभु की राह में भटक न जाऊं मुझे संग तू ले चल तेरी प्रीत में डूबा रहूं तेरी यादों में बनूं पागल तेरे चरणों में लाऊं क्या राह दिखा दे मुझे तू ही बता दे प्रभु कैसे भाऊं मैं तुझे ફાધર વિક્રમ મહેડાને વિનંતી કરું કે તેઓ બે બોલ કહેશે. આજે કોઈની સ્પીચ નથી રાખી અને મારી પણ સ્પીચ નથી, એટલે ટેન્શન ન લેશો. ખાલી હું ડોટર્સ ઓફ ધ સેન્ટ પોલના સિસ્ટરોને વિનંતી કરું કે તેઓ આગળ આવશે. ઓલ ધ સિસ્ટર્સ પ્લીઝ કમ, ઓલ ધ સિસ્ટર્સ.
અને પેરિસ કાઉન્સિલના એક એક મેમ્બર, દરેક ગામમાંથી પેરિસ કાઉન્સિલના એક એક મેમ્બર આવીને ઊભા થઈ જજો. કપરુપુરમાંથી એક સભ્ય, મહિસાથી, કઠાણાથી, રવાલિયાથી, કાકલિયાથી, રુદણથી, ભાનેરથી અને કઠલાલમાંથી, કઠલાલમાંથી પણ એક જ, બે જગ્યા છે પણ એક, આવી જાઓ જલ્દી ફાસ્ટ. હવે એટલા માટે આ લોકોને ઉભા રાખું છું, જલ્દી આવી જજો પેરિસ કાઉન્સિલના સભ્યો. પૂજ્ય બિશપને વિનંતી કરીશ કે ડોટર્સ ઓફ સન ફોલના સિસ્ટરોએ દરેક ગામ માટે બાઇબલની ગિફ્ટ આપી રહ્યા છે. પૂજ્ય બિશપે મને જણાવ્યું કે તમારા ગામમાં બાઇબલની ભેટ સન પાઉલના સિસ્ટરો આપવા માગે છે, તો તમે સહજ સ્વીકાર કરશો. અને ખરેખર મારી જરૂર હતી જ આ તાબામાં બાઇબલની, અને બાઇબલની ભેટ બિશપના થકી સિસ્ટરો દ્વારા આપણને આપવામાં આવી છે. તો સંત પાઉલના સિસ્ટરોને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું, બિરદાવીશું, અને બિશપને પણ વધાવીશું. અને બિશપને વિનંતી કરીશ કે સંત પાઉલના સિસ્ટરો થકી બાઇબલની દરેક પેરિસ કાઉન્સિલના સભ્યને ગિફ્ટ આપશે. કપરપુરના અનિતાબેનને વિનંતી કે તેઓ આગળ આવશે, તેમને બાઇબલ ગિફ્ટ આપવામાં આવશે. તમારા વિસ્તારના બાઇબલ છે, તમે લઈ જઈ શકો છો. ત્યાર પછી ભાનેર ગામના કિરપાબેનને વિનંતી, સુમિત્રાબેનને વિનંતી કે તેઓ આગળ આવશે, બાઇબલ ગિફ્ટ આપવામાં આવશે. બિશપ બાઇબલ આવશે પહેલા, અને પહેલા કપરપુર, પહેલા કપરપુર. યસ, ભાનેર ગામ, ભાનેર ગામ. ત્યાર પછી રવાલિયા ગામ, રવાલિયા ગામમાંથી, રવાલિયા ગામના પેરિસ કાઉન્સિલના સભ્ય ગિનાસભાઈ આગળ આવશો. ત્યાર પછી કાકલિયા, રવાલિયા પછી કાકલિયા ગામના સભ્ય સિસ્ટર પ્રેમિલાને વિનંતી કે તેઓ પણ મદદ કરશે ગિફ્ટ આપવામાં. કાકલિયા, ભનેર, ભનેર, ઓકે. રવાલિયા, રવાલિયા ગામ, રવાલિયા ગામ. એમનું બોક્સ મોટું છે એટલે એમને એક આપવામાં આવે છે, પછી બોક્સ લઈ લેજો અહીંયાથી. ત્યાર પછી કાકલિયા, સરદારપુરા સંજયભાઈ. ત્યાર પછી રુદણ, મહિસા, મહિસા ને રુદણ, મહિસાના બે છે, મહિસાના પછી રુદણ, કટલા. ત્યાર પછી કઈ છે મહિસા ગામમાં બે પેરિસ કાઉન્સિલ સભ્ય આવજો, બે બોક્સ છે. સંતલાલભાઈ આવી જાઓ. કઠલાલમાંથી કલ્પેશભાઈ, કઠલાલમાંથી. અને છેલ્લે રુદણ ગામ આપી દો. અને હવે છેલ્લે રુદણ ગામ. કઠલાલ, કઠલાલમાંથી એક આપો, પછી બોક્સ લઈ લેજો. હા, યસ, રુદણ ગામ. જોરદાર તાલી સિસ્ટરો માટે, જોરદાર તાલી. બસ આપણે કાર્યક્રમના અંત ભાગમાં જઈએ છીએ. ખાસ આભાર અજય વાઘેલા, હિરેનભાઈ, તમે બહારથી આવીને પણ અમારા કઠલાલ પેરિશને સેવા આપો છો ત્યારે અજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, હિરેન સાહેબ અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. હવે કલ્પેશભાઈને વિનંતી કરીશ કે છેલ્લે પૂર્ણાહુતિ કરી, અને વિન્સન્ટ પોલના મંડળના સભ્યો એક ગ્રુપ ફોટો માટે જરૂરી છે એટલે અહીંયા જ રહેજો પ્લીઝ. અત્યારે કોઈની સ્પીચ રાખી નથી, કલ્પેશભાઈને વિનંતી કે આભાર વિધિ કરાવે. આજના પુનિત ક્રોસ પર્વના ભવ્ય ઉજવણી કારણે સૌ પ્રથમ હું ઈશ્વર પિતાનો આભાર માનું છું.
કે વરસાદી વાતાવરણ હોવા છતાં અને આસપાસ વાતાવરણ પણ સારું ન હોવા છતાં સુંદર રીતે આપણો આ કાર્યક્રમ સફળ બન્યો. આપણા આમંત્રણને માન આપીને અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ રત્નાસ્વામીએ પોતાનો કિંમતી સમય આપીને આપણી મધ્ય હાજરી રહી સુંદર આત્મિક માધુપીર શું છે તે બદલ તેમનો હું આભાર માનું છું. આ સમયે હું આપણી ઉમરેઠીના ડીન ફાધર પ્રવીણ મકવાણ આપણા આમંત્રણને માન આપીને હાજર આવ્યા તે બદલ તેમનો આભાર માનું છું. આપણા ધર્મ વિભાગના આ પર્વ એ હાજર રહેલા જ્યુડિશિયલ વિકાસ ફાધર અપ્પા તુરઈ અમદાવાદ ધર્મ પ્રાંતના યુથ ડાયરેક્ટર ફાધર એડવિન તથા ઉમરેઠીના તમામ ફાધર સિસ્ટરો તથા અન્ય ફાધરો બ્રધરો તથા સિસ્ટરોનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા પ્રસંગે આપણા કઠલાલ એસએમઆઈ મંડળના દરેક સિસ્ટરોને કેમ ભૂલી જવાય તેમનો પણ આભાર માનું છું. કઠલાલ મેથોડિસ્ટ મંડળીના પાળક સાહેબનો પણ અત્યારે હું આભાર માનું છું. વિન્સેન્ટ દીપ પોલ મંડળના પ્રમુખશ્રી ગુજરાત કેથોલિક સમાજના પ્રમુખશ્રી બિપિન કોન્ટ્રાક્ટર સાહેબ તથા કેટરસ રજનીભાઈ બીબીએન સ્ટાફ અજયભાઈ સાઉન્ડ સિસ્ટમવાળા ક્વાયર ટીમનો આ ટાણે હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા અગાત મહેનત તથા પેરિસ એક્શન કમિટીના સભ્યો યુથ ટીમ મહિલા મંડળોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. મંડપ સુશોભિત કરનાર ફિલિપભાઈ તથા તેમની ટીમ, ચર્ચ ડેકોરેશન કરનાર વિપુલભાઈ પટેલિયા ભરતભાઈ તેમજ ટીમ તેમજ ચર્ચનો સ્ટાફ અને છાત્રાલયના બાળકોનો આ ટાણે આભાર માનું છું. અંતે તહેવારના પ્રસંગે સૂચક આપણા લોકડીલા પુરોહિત સખત મહેનત બદલ હું તેમનો પણ આભાર માનું છું. એટલે તમામ ધર્મજનો તથા આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નામી અનામી સર્વનો આભાર માનું છું. થેન્ક યુ. તો બધા જ પેરિસ કાઉન્સિલના સભ્યો આગળ આવી જજો. થોડી ધીરજ રાખજો, મને ખબર છે બહુ મોડું થઈ ગયું છે, પણ બધા જ પેરિસ કાઉન્સિલના સભ્ય પ્લીઝ ફાસ્ટ, બધા જ પેરિસ કાઉન્સિલના સભ્ય આગળ આવજો. બધા જ પેરિસ કાઉન્સિલના સભ્યો, ચલો આપણે બધા જ એમના માટે જોરદાર તાળી પાડીએ અને આભાર માનીએ. થેન્ક યુ, તમે ઘણા બધાએ તમારો સહકાર આપ્યો છે.